नमस्कार दर्शक मित्रों, अपना लोकप्रिय कार्यक्रम महामंथन में आपनो स्वागत छे। हूँ छु सुदान गढ़वी। गुजरात नो प्रख्यात कला मंदिर ज्वेलर्स पर टैक्स चोरी ना आरोप बाद हवे नेताओना नामनी पण सुनावणी बहार आवी रही छे। कला मंदिर ज्वेलर्स नोटबंदी ना समय ब्लेक ना रूपिया व्हाइट करवा माटे 200 किलो सोनू खरीदीने टैक्स चोरी नो कौभांड कर्यो होवानो खुद भाजपना नेताए आक्षेप लगाव्यो अने आक्षेप बाद शुरू थई चहलपहल। आ चहलपहल पड़घात छेक पीएमओ अने प्रधानमंत्री सुधी पहोंच्या अने त्वरित कार्यवाही भागरूपे आईटीए तपास करी पण आज नेतानी। जो के बाद में गुजरात सरकार एक मंत्री अने अन्य नेताओं नाम पण सामे आवता आईटीए घोष वधी। आईटीए जे भाजपा नेता पीवीएस शर्माए आरोप लगाव्या हता तेमना घरे पण सर्च कर्यु अने अनेक दस्तावेजों की चकासणी करी। तो बीजी बाजू कला मंदिर की टेक्स चोरी और काळाबजारी मामले अनेक पुरावाओ अने आक्षेप थया। लाखों रूपियानो कौभांड कर्यो होवानी चर्चाओ तेज थई। આક્ષેપોમાં મંત્રી ગણપત વસાવાનું નામ પણ ચર્ચાયું અને તેમના સંબંધ કલા મંદિરના માલિક સાથે હોવાના પણ આક્ષેપો થયા. અહીં સવાલ એ થાય છે, કલા મંદિરના ટેક્સ ચોરીના આરોપનું તથ્ય શું છે? શું મંત્રીઓ અને નેતાઓની મિલીભગત છે? શું નેતાઓ ભાગીદારીમાં સોદાબોજી કરે છે? શું આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે? તો ગોઠવાઈ ગયા છો વીટીવી ની સામે? વાહ, રોજ સડકતા પકડીએ છીએ, આજે વધુ એક સડકતો મુદ્દો પકડવામાં લીધો છે પાછો. મિત્રો, કોઈએ અવાજ બુલંદ કરવું પડશે અને બહુ જ ક્લિયર કહું છું કે ના વીટીવી કે ના ઈશુદાનભાઈને કોઈની સાથે ના વેરઝેર છે કે ના દુશ્મની છે, પણ જ્યાં ગડબડો થતી હશે ત્યાં આ ગુજરાતની ને હિન્દુસ્તાનની જનતાના રૂપિયા ઉપર કોઈનો હાથ ન પડે એ જોવાની જવાબદારી સરકારની છે. પણ છતાંય આક્ષેપો થાય છે એટલે વીટીવીએ ના છૂટક્યા મુદ્દાઓ લેવા પડે છે. એકાદ પંક્તિ બોલી લઉં પછી આગળ વધીએ. ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. ક્યારેક ક્યારેક મને પણ એવું થાય, ઘણા મિત્રો કહેતા હોય શું આ બધા સળગતા મુદ્દા ઈશુદાનભાઈ લેતા હોય છે, ત્યારે મને વિચાર આવે કે બધાએ કોઠડીમાં પુરાઈ રહેશું તો આ દેશમાં આ જનતાના પૈસાની જેના પાસે દોરીઓ છે એ દોરીઓ ગમે ત્યાં લઈ નહીં જાય એની ગેરંટી શું છે? એટલે ધ્રુજારી છૂટવી જોઈએ કે અમારી ઉપર પણ કોઈ છે, કુદરતની ધ્રુજારી છૂટવી જોઈએ. અને કુદરત નામ ન માનતા હોય એ નેતાઓને અને અધિકારીઓને વીટીવીના નામથી ધ્રુજારી છૂટવી જોઈએ ને, એ જવાબદારી છે. અને એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું, ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, હમ ચલે નેક રસ્તે પે, હમસે ભૂલકર ભી ભૂલ હોના. કદાચ પણ મારાથી ખોટા નામો પણ લેવાઈ જાય તો માફી માંગુ છું, પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે હમસે ભૂલ કર ભી ભૂલ ના, એટલે એક ધ્યાન રખાવજે. કારણ કે આમાં તો આવતું હોય મટીરિયલ એ તો અદાલતો 20-20 વર્ષ સુધી તપાસો કરે છે અને ખબર નથી પડતી, તો હું 2 કલાકમાં શું આની તપાસ કરી શકું? આ એક બહુ વાત છે. એટલે ભગવાનને પ્રાર્થના કરું છું. ફિલ્મ અંકુશનો આ સુંદર ગીત છે પણ મને બહુ ગમે છે. દૂર અજ્ઞાન કે હો અંધેરે, તુમ હમે જ્ઞાન કી રોશની દે. આમાં બધા કોભાંડિયાઓ કરતા હોય ને એ લોકોની ડિટેલ મારી પાસે મોકલાવી દેજે. ભગવાનને પ્રાર્થના કરું છું. હર બુરાઈ સે બચતે રહે હમ, જીતની ભી દે ભલી જિંદગી દે. બુરાઈ સે બચતે, નેગેટિવ લોકોને મળતો નથી, વાત નથી કરતો. બે રહો ના કિસી કો કિસી સે, ભાવના મન મે બદલે કી ના હોના. હું આ તમામને વંદન કરું છું અને તમામ લોકો સાથે મારે કોઈ વેરઝેર નથી, ના રહેવું જોઈએ હું ભગવાનને પ્રાર્થના કરું છું. પણ કૌભાંડની જ્યાં ગંધ આવશે ત્યાં હું ચૂપ નથી બેસી શકવાનો. હમ ન સોચે હમે ક્યાં મિલા હે, હમ યે સોચે હમે ક્યાં ક્યાં હે અર્પણ. આ દેશ માટે તમે શું કર્યું છે? ઘણા લોકો એમ કે અમને કઈ મળ્યું જ નથી. એટલે ભાઈ, આ દેશ માટે તમે શું આપ્યું એ તો કહો સાહેબ. જ્યાં પણ હો તમે, દેશ માટે આપણે શું કર્યું, આપણે શું આપ્યું, આપણા આપણે આપણે આ દેશને શું ફાયદો થયો, જનતાને શું ફાયદો થયો, ભારત માતાની શાન બાનને શાનને શું ફાયદો થયો, એ ક્યારેક વિચાર કરવો જોઈએ.
हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे हमें क्या किया है। अर्पण, फल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन, अपनी करुणा का जल तू बहाकर, कर दे पावन हरेक मन का कोना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। अपनी करुणा का जल तू बहाकर, भगवान ने प्रार्थना करो जो कदाच आ लोग कौभांडिया हो, कौभांड करो हो, तो एने सदबुद्धि आपजो कि आ मारा दी भूल थी गई, हमें अमरा राष्ट्र ने समर्पित करू। घना लोग तो एम कहते हा ईसुदान भाई अमने ज पाछड़ पड़ी गया, पाछड़ अमने कहीं पाछड़ अमे दुनिया ने कोई पड़ता नहीं, अमने समय पर नहीं, पण आ जनता नो ज्यां गड़बड़ थती हो नी त्यां मने बहुत चिंता थाय। एटला माटे आजे महामंथन में चर्चा करवी छे, चर्चा ए करवी छे कि एक तो आ कला मंदिर वाली बात आवी, कला मंदिर में करोड़ों रुपया नो गड़बड़ थई छे, एवुं शर्माजी पीवीएस शर्माजी एमने आक्षेप लगाव्यो। आपणे महामंथन कर्युं, महामंथन 9:30 पूरुं थयुं, અને મને લાગે છે 11 વાગ્યા સુધીમાં એને ત્યાં ઇન્કમટેક્સની રેડો પડી ચૂકી હતી। એમની ભૂલ હોય, થવું જ જોઈએ કાર્યવાહી, બે મત નહીં, થવી જ જોઈએ। પણ સવાલ એ થાય કે એમણે જે આક્ષેપો કર્યા ત્યાં પણ કાર્યવાહી તો થવી જોઈએ, આમની ભૂલ હોય તો કાર્યવાહી થવી જ જોઈએ। પણ એમને આક્ષેપો જે કર્યા એ આ જ્વેલર્સનો માલિક છે શાહ, હવે એ શાહ છે ને એ મિલન શાહ, હવે મિલનજીના સામેને એટલે એક જ ફ્લોર ઉપર ગણપત વસાવા મંત્રી રહે છે, એટલે પાડોશી થયા। આમ તો પાડોશીઓનો ક્યાંક બનતું ન હોય એવું પણ બની શકે, એટલે મને વિચાર આવ્યો, એટલે બધા કહેતું કે સુદાનભાઈ આ તો ગણપતભાઈ નો પણ આ ટૂંકમાં આની પાછળ આ બધા ગણપતભાઈ છે, પછી એક એનસીપીના નેતાનું પીવીએસ શર્મા નામ લેવાના હતા, હજી સુધી લીધો નથી। મને કીધું હતું 2-3 દિવસમાં બહાર પડો, પણ અત્યારે તો એ આઈટીની ઇન્ફોર્મેશનમાં પોતે સલવાઈ ગયા હોય, એટલે એ અત્યારે એને ક્લિયર કટ કરતા હશે। પણ એમણે કીધું કે આક્ષેપો થયા, અને જગતસિંહ વસાવા પૂર્વ આઈએસ અધિકારી છે, અને ગણપત વસાવાના આમ પરિવારના કોઈક સંબંધી થાય છે, એ પહોંચી નથી રહ્યા, હમણાં પહોંચવાના છે। એમણે ફરિયાદો કરી છે બધે કે ગણપત વસાવાની 100 કરોડની રોકાણ જેની આમાં છે, આપણે બહુ ખબર નથી, આપણે કીધું પણ કરું આ લોકોએ કહીએ, અને કોઈને એમ થાય કે આમાં ઈસુદાનભાઈ અમારે ભાજપ તરફથી આ વખતે આજે નેતા નથી આવ્યો, કારણ કે સ્વાભાવિક છે કે આ મુદ્દો એવો છે, પણ કદાચ કોઈ એમના તરફથી એવું લાગે કે આ ખોટી વસ્તુ છે ખરી છે તો ફોન લાઈન પણ ખોલી શકે છે હશે, એટલે આપણે એમનો મત પણ લેશું। મારી ટીમે કીધું તો હશે જ કોઈને, પણ કદાચ નહીં આવ્યો એવું બની શકે। સવાલ એટલો છે કે આક્ષેપો માત્ર નથી, એની ઊંડાણપૂર્વક તપાસો થવી જોઈએ, થવી જોઈએ। હવે મારા માટે મંત્રી હોય કે જનતા, એક ક્લાર્ક હોય, જ્યાં પણ ગડબડ થાય એટલે મારે સવાલ ઉઠાવવો પડે। ઘણા લોકો એમ કે મંત્રી છે તોય તમે આક્ષેપો ઉપર પણ એટલા માટે ઉઠાવવું જોઈએ કે અમને તો એવી ફરિયાદ પણ કરી છે, જગતસિંહજી આવે એટલે મને ખબર એણે આક્ષેપો કર્યા છે કે ભાઈ અહીંયા રોકાણ છે, પછી આ મોલિનભાઈના મકાનમાં રહે છે, હવે એમ કહે છે કે એ ગણપતભાઈનો છે અથવા તો મોલિનભાઈનો છે, તો ભાડે રહે જે પણ હોય, હકીકત આપણે બહુ ઊંડાણમાં, કારણ કે આમાં ફ્લેટના જે ફોટા આવ્યા છે મારી પાસે, મુદ્દો એ છે કે એનસીપીના નેતાનું નામ હજી કેમ બહાર નથી આવ્યું। વાત એવી હતી કે એનસીપીના નેતાની પણ આમાં ખરીદી હતી, હું જે આપણે આ બધાની કહું છું ને, આવો ભાઈ હરખા આપણે બે સરખા, એટલે આ વાત આખી છે। હવે ઈ 110 કરોડની જે વાત કરી પીવીએસ શર્માએ, એનું શું થયું મને એમાં રસ છે, કોણ બચાવી રહ્યું છે, જો બચાવી રહ્યું તો શું કામ બચાવી રહ્યા છો, અને જો ના હોય તો કલા મંદિર એવું કહેતું હતું કે અમારે ખરીદી નથી થઈ, આ નથી થઈ, તો પછી પીવીએસ શર્માના ઘરે રેડો પડી, ભાજપના જ નેતા છે તો શું એ નાના નેતા છે એટલે રેડ પડી, સવાલો ઘણા બધા છે। એટલે આપણે થયું કે ભાઈ મહામંથન કરવું જોઈએ, આમાં જે આપણે ફરિયાદો કરી છે, હવે મારે એ મને લાગે છે ટ્રાફિકમાં કંઈક ફસાઈ ગયા લાગે છે મારે, અને એ પણ છે કે ગણપતભાઈ કદાચ ના પણ હોય અને ખોટા આક્ષેપો થાય છે, તો મેં કીધું આવો બોલાવો તો ખબર પડે,
એટલે જગતસિંહજી આવે તો એને પૂછીએ આપણે કે ભાઈ તમે ખોટા આક્ષેપો નથી કરતા ને એમ, જો ખોટા આક્ષેપો કરતા હોય તો પછી તમારે ત્યાં ન કરાય એમ, કારણ કે કોઈને એવી રીતે બદનામ ન કરાય. પણ ભાઈ ચેક કરાવો ક્યાં પહોંચ્યા છે ગેસ્ટ, ચેક કરાવો. તો એટલે ત્યાં સુધી બીજાને શરૂ કરી દઈએ અને ફોન લાઈન ચાલુ કરી દઈએ, એ આપે આવે પછી આપણે આગળ વધીએ. પણ આપણે બધા એફિડેવિટો ઘણું બધું કાઢ્યું છે, મારી પાસે પ્રિન્ટ તો આવી છે. પણ આ જ્વેલર શોમાં નોટબંધીમાં ગડબડો થઈ એની તપાસ કેમ નથી થતી, એ પણ એક સવાલ છે યાર. મને એવા મેસેજ તો છે કે સેટલમેન્ટ કમિશનર જે હતા, કમિશન, એમણે કીધું કે ભાઈ મારી પાસે નહીં લાવો હવે આમના આક્ષેપ પાત, બીજા પાસે જાય. પણ આવા નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું નોટબંધી કર્યો પછી કે આ સફળ બને, આ લોકોએ સફળ ન બનાવવા દીધું. મને લાગે છે નરેન્દ્રભાઈ મૂકશે નહીં કોઈને, કારણ કે એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતું સાહેબ કે 3-4 લાખ કરોડ જે બાકીની આવી જાય અને એ જનતાને આપી દે. વાતમાં દમ હતું, સારી વાત છે. અને એણે ગોવામાં જઈને પણ કહ્યું હતું 50 દિવસ આપો. પણ ક્યાંક અહીંયા આ બધા મળી ગયા હોય એવું પણ બની શકે. હવે એનસીપીના નેતાની પણ વાત આવે છે, હવે આપણે હજી આને શર્માજીને પૂછીશું કે ભાઈ તમારામાં પુરાવા તો બહાર કાઢો બધા, ભાઈ ટ્વીટ કરવાના તો કર્યું નથી હજી કંઈ. તો આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 5 મહાનુભાવ જોડાયા છે. એક મેં કહ્યું એમ કે રસ્તામાં છે, 4 અત્યારે જોડાઈ ચૂક્યા છે. પૂછાવડાઓ એ ક્યાં પહોંચ્યા છે. હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, અનિલભાઈ પટેલ પૂર્વ સચિવ રહી ચૂક્યા છે, રાહુલભાઈ મહેતા પ્રમુખ રાઇટ ટુ રિકોલ, અને કિશોરભાઈ અંજારિયા જીવતા બોમ અને વરિષ્ઠ પત્રકાર. મારા મિત્ર છે એટલે એ વાત થઈ શકે. એ એટલા માટે કે બેખોફપણે એમને બોલવાની જે હિંમત છે આમાં બહુ જરૂરી હોય છે. બહુ ઓછા લોકો સમાજ માટે કરતા હોય છે અને સમાજ માટે સાહેબ તમને ખબર હશે કે તમે ખાલી એક પાડોશી સામે બોલતા હશો ને તો એ તમને ડર લાગતું હશે. ત્યારે ઘણા લોકો મને પૂછે કે સુદાનભાઈ આમાં તમે બધા રોજ છળકતા પકડો છો તો કોઈએ તો પકડવા પડશે, મારી લક્ષ્મણ રેખા છે, મારું જે કામ છે એ હું કુદરતને અને પરમાત્માને સાક્ષી રાખીને સારું કરું ને, એનાથી વધુ કશું નથી જોતું. અને એ સારું કરીશું તો એક ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર જો એ અભિનેતા કે અભિનેત્રી સારું કામ કરે અને ડાયરેક્ટર ખુશ થઈ જાય અને બીજી 10 ફિલ્મો આપે તો તમે વિચાર કરો કે 3 કલાકની ફિલ્મમાં જો તમે કામ સારું કરો નટ નટીનું અને ડાયરેક્ટર ખુશ થાય તો તમે નું તમે નું બરા ચેક કરજે કેમેરો, તમે ને હું જો આ કમ્પ્લીટલી આ જિંદગીમાં સારી રીતે પરમાર્થ માટે, સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે જિંદગી જીવી જઈએ તો તમારો મારો અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક ડિરેક્ટર ભગવાન કેવો ખુશ થાય સાહેબ. તમે વિચાર કરો, તમને બીજા સારા 10-15 આપે સારા અવતાર, નહીં તો પછી આપણે વૈષ્ણવ દેવી જઈએ તો ખચર છે બિચારો, કેટલું મહેનત કરે છે બોલો ખચર, એ કેટલા આમ કર્મના સિદ્ધાંતમાં જાઓ તો કેટલા પાપ કર્યા છે, તમે લઈ જાય પાછો લઈ આવે પાછો લઈ જાય પાછો લઈ આવે એવા રોજ બે, એ કેટલા કેટલાના સાહેબ એને કર્યા હશે ત્યારે. એ એટલે કહેવાનો બાબત કે અહીંયા જ આજ ધરતી ઉપર તમારે માળે છોડીને જવાનું જો સાહેબ, કોઈ 25-50-100 કરોડ-200 કરોડ ભૂલી જાઓ સાહેબ, તમે જિંદગી સારી રીતે જીવો અને એવી રીતે શાંતિથી જીવો એટલા માટેની આ વાત છે. હવે મને લાગે છે કે આગળ વધી જવું પડશે મારે. શરૂઆત કિશોરભાઈ તમારાથી જ કરી દઉં, કારણ કે મારે જગતસિંહજી કરવા ને ભાઈ, મને લાગે રસ્તામાં છે. આ આ નોટબંધીમાં આમ થવું તેમ થવું, આક્ષેપો થયા પછી અહીંયા આક્ષેપ થાય છે, પછી રેડ અહીંયા પડે છે પોતાના ઘરે પડે છે, પછી નેતાઓની સંડોવણીઓ કહે છે, એવું કહે છે કે ભાઈ આમના મકાનમાં જ, એટલે માલિક જે છે આનો કલા મંદિરનો જ્વેલર્સવાળાનો, એના પાડોશી છે મિલનભાઈ ના ગણપતભાઈ, એટલે એનાથી શું એ રોકાવડાવતા હશે, પછી આમણે જે આક્ષેપ કર્યા 100 કરોડનો રોકાણ આવું બધું હશે ખરું. સુદનભાઈ મૂળ વાત તો આપણે બે બાબતમાં જશું. બિલકુલ જગતસિંહભાઈ જે વસાવા સાહેબે કહ્યું છે
એ માત્ર હવામાં નથી, એટલા માટે હું કહું છું કે જે કોઈ વ્યક્તિ જ્યારે હાઈકોર્ટની અંદર પુરાવા સાથે ફરિયાદ કરે કે ભાઈ હું આ પુરાવા સાથે કહું છું કે આને આને આટલી બધી બે નંબરની મિલકતો વસાવી છે અથવા તો ભ્રષ્ટાચાર કર્યો છે, ત્યારે એની ગંભીરતા આપણે સમજવી પડે અને એની પ્રાથમિક ધોરણે આપણે માનવું એટલા માટે પડે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે હાઈકોર્ટમાં જાય ત્યારે જો એ ખોટો પડે તો હાઈકોર્ટ એને સજા કરે. એટલે પ્રાથમિક ધોરણે જે જગતભાઈ વસાવાએ જે હાઈકોર્ટમાં આજે એનો કેસ પણ ચાલે છે કે આટલી બેનામી મિલકતો છે એની ડિટેલ પણ એને આપી. મને મારે પણ એકવાર એની ફોન ઉપર વાત થયેલી અને મને પણ ક્યારેક એને મોકલેલી પત્ર મારી પાસે ઉપલબ્ધ નથી, પણ એ સૈદ્ધાંતિક રીતે વાત સાચી લાગે છે. બાકી તમે સાહેબ જોવા જાવ તો આખી સિસ્ટમની ઉપર હું જાઉં છું આખું. માનો કે જગતભાઈ તો આજે ગણપતભાઈ વસાવાની વાત કરી, પણ તમે હું એમ કહું છું બે મુદ્દા છે. એક તો નૈતિકતાની વાત કરીએ તો કોઈ પણ સરકારના મંત્રી હોય કે અધિકારી હોય એની ઉપર શંકા કેમ લોકોને થાય? દાખલા તરીકે તમે જો આપણે અડવાણીજીની વાત કરીએ તો અડવાણી વખતે હવાલા કામનો એની પર આક્ષેપ થયો તો એને બીજી મિનિટે રાજીનામું દઈ દીધું, કેમ કે એ નૈતિક હતા, એ સાચા હતા કે ભાઈ મારી તપાસ કરો તમે. અને અડવાણીજી નકશિક પ્રમાણિકપણે બહાર આવ્યા, એને સેલ્યુટ કર્યું પણ આપણે, કેમ કે એને રાજકારણના સિદ્ધાંતોને માન્યા. હવે તમે ગુજરાત સરકારમાં તમે આવો સાહેબ તો ઈશ્વરસિંહ પરમાર અત્યારે સામાજિક મંત્રી છે, એની સંસ્થાઓને લાભ કરાવી દે છે એવું એની ઉપર ગંભીર આક્ષેપો હમણાં જાહેરમાં થયા. આજની તારીખે એને કોઈ જવાબ નથી આપ્યો સાહેબ. એનાથી ગંભીર બાબત તમે જોવા જાઓ તો આત્મારામ પરમાર જ્યારે હતા ત્યારે દરેક પ્રતિબંધ ધારાના અધિકારીઓની બદલીમાં મારી એક અંડર સેક્રેટરી મારફત રકમો લેવાની એવા આક્ષેપો થયા હતા. આજની તારીખે કોઈ એનો જવાબ નથી આપ્યો કે નથી રાજીનામું આપ્યું. એનાથી વિશેષ ગંભીર બાબત તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરો સાહેબ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કોર્ટની અંદર ધવલ ઝાની ડેપ્યુટી કલેક્ટર જ્યારે કહે છે કે હું કદાચ લાલચમાં આવી ગયો અને મારે કરવું પડ્યું હોય તો હું એમ કહું છું કે એની તપાસ કેમ નહીં? તમે જો પ્રદીપ શર્મા એને વાંધો પડ્યો નરેન્દ્ર દામોદર મોદી સાથે તો એની ઉપર ઈડીને અને બધા દરોડા રાતોરાત પડ્યા. સેમ કેટેગરીની વસ્તુ સાહેબ આજે તમે સરદાર સરોવરને 2000 કરોડના પાઈપો એમને નાખી દીધા છે રાઠોડ અને જાધવની સામે, એની ઉપર કેમ ઈડીના દરોડા નથી પડતા? ભજિયાવાલા, તમે ભજિયાવાલાનું પ્રકરણ જો, આજની તારીખે ભજિયાવાલાનું શું થયું કોઈને ખબર નથી. એ પહેલા તમને ખ્યાલ હોય નોટબંધી વખતે નરેશ રાજેશ મહેશ શાહે 14,000 કરોડની ઈશુદાનભાઈ જાહેરાત કરેલી, એમાં બધા મોટા ભાગના રાજકીય નેતાઓના જ પૈસા હતા. તો એ એ રાતોરાત બધું પ્રકરણ કેમ વહી ગયું? તમે વિચાર હવે તમે જ્યારે વાત કરો છો કે શર્મા સામે દરોડા પાડ્યા તો પછી હું એમ કહું છું કે રાકેશ અસ્થાના સહિત સીબીઆઈના લોકો ઉપર દરોડા પાડ્યા તો એની તપાસ કેમ બંધ થઈ ગઈ કે એનું કામ ન કર્યું? મારો મુદ્દો એટલો જ છે કહેવાનો કે તમે સિસ્ટમ જ્યાં સુધી નહીં સુધારો સાહેબ ત્યાં સુધી આ સરકારની અંદર કે હું કોંગ્રેસની વાત કરું તો રફાળે શર્મા અહેમદ પટેલ ઉપર ભ્રષ્ટાચારના કરોડોના આક્ષેપ થયેલા. એ જમાનામાં અહેમદ પટેલ ઉપર કરોડોના આક્ષેપ થયેલા, આજે અહેમદ પટેલ 15 વર્ષથી રાજ્યસભાના સભ્ય છે ને એની તો નરેન્દ્ર દામોદર મોદીએ મિલી ભગત ખુલ્લેઆમ કહેવાય. તો મારો મુદ્દો એટલો છે કે તમે સિસ્ટમ સુધારવા માગતા નથી. કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસ આવે કે ભાઈ, હવે મને ગણપત વસાવાની તમે વાત કરો સાહેબ, મને બરાબર સાંભળે છે કે આદિવાસી મંત્રી છે, પણ હું તો દુઃખ સાથે કહું કે સાહેબ આદિવાસીની અંદર એ આદિવાસી હોવા છતાં પણ આદિવાસીઓની વિરુદ્ધની કાર્યવાહી કરી એના સચોટ પુરાવા છે. મને બરાબર યાદ છે કે એક પોલીસ ઇન્સ્પેક્ટરનું ખોટા સર્ટિફિકેટ બાબતે મનસુખ માંડવિયા જે શ્રવણ મંત્રી છે, પટેલ મંત્રી છે, એને આદિવાસીઓને માટે લાગણી થઈ અને એને ઓફિશિયલ કાગળ લખ્યો કે આ સર્ટિફિકેટ આટલા આટલા ખોટા છે ને તમે તપાસ કરો. એ સમયે મને બરાબર યાદ છે કે ગણપતભાઈ વસાવાએ પણ આની અસરમાં આવીને કાગળ લખ્યો કે આને તપાસ કરો. પછી મહિના પછી ઈશુદાનભાઈ શું થયું ભગવાન જાણે, સોદાબાજી શું થઈ, ગણપત વસાવા સાહેબે સાહેબ એ પાછું લઈ લીધું સર્ટિફિકેટ અને પોતાનો ફરિયાદ. તમે આ બધું પુરાવા પુરાવા ડંકાની ચોટ ઉપર સાહેબ, હું તો તૈયાર છું સાહેબ જેલમાં, મારે તો કઈ બીજી ચિંતા નથી, હું સાબિત કરી દેવા તૈયાર છું. ગણપત વસાવાએ સાહેબ ફરિયાદ પાછી કચેરી હતી, એના પડઘા એના પ્રત્યાઘાતો કેવા પડે આજની તારીખે સાહેબ, કે આજની તારીખે મને દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર ઓછામાં ઓછા 60,000 જેટલા આદિવાસીના બોગસ સર્ટિફિકેટ વાળા, હું નેસડા વાળા છે 2-4 હજાર એ સાચા છે ભરવાડોને એ જમાનાનો, એમાં કોઈ ખુદ આદિવાસી સમાજે વાંધો નથી લીધો, પણ બાકીના તમે લુણાવાડાનો દાખલો તમને આપું સાહેબ. લુણાવાડામાં 1960 થી તમે 2000 સુધીની વસ્તી ગણતરીના ભારત સરકારના આંકડા જુઓ સાહેબ, તો એની અંદર મને બરાબર યાદ છે કે આદિવાસીની વસ્તી 0 છે. 2010 પછી સાહેબ આદિવાસીની 5%, અને 2016ની અંદર આ જિજ્ઞેશ આપણે કોણ સેવકની ચૂંટણી આવી સાહેબ, ત્યાં સુધીમાં 90% આદિવાસી આવી ગયા બોગસ સર્ટિફિકેટ સાહેબ. અને અને મને તો અહીંયા સુધી માહિતી છે કે ત્યારે ગણપતભાઈ વસાવા પ્રચાર કરવા ગયા તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ અમારા 1000-2000 સર્ટિફિકેટો ખોટા છે, તમે એનું હાજુ કરી દો તો કે આ કરી દેશું તમને, અને જિજ્ઞેશ સેવક તૂટાઈ ગયા. તમને ખબર છે બાબુ બોખારિયાની ચૂંટણી વખતે પણ આ જ ત્યાં 500 જેટલા ખોટા સર્ટિફિકેટની લાલચ આપી અને એ મતો એને 2000 મતો ચૂંટાણા. મારો મુદ્દો એટલો છે કે આદિ હા જો સાહેબ આજની તારીખે ચીફ ઇજનેર પટેલિયા બેઠા છે એ ખરેખર આદિવાસીની તપાસ થાય સાહેબ તો એ આદિવાસી છે જ નહીં ગુજરાત સરકારમાં. પગી કરીને એક છે સાહેબ, એને એની તપાસ દિલીપ રાણા નામના પેલા અધિકારી અને આખી સાહેબ વિશ્લેષણ સમિતિની વાત કરો તો એમાંય કેટલી લોફૂલ છે. હવે મને તો આશ્ચર્ય એ થાય છે
કે વિજય રૂપાણી બહુ સનિષ્ઠ, એને જયારે ફરિયાદો આવી સાહેબ એટલે એને તપાસ પંચ નિમવાનું નક્કી કર્યું. પણ ગણપતભાઈને એમ કે જો એ આદિવાસીઓ કરતા એને જે કંઈ એના સ્વાર્થ હશે એ પંચની અંદર, પણ આજની તારીખે સાહેબ એ જજની નિમણૂક કરી, એ જજના ડ્રાઈવરનો 3000 રૂપિયા પગાર નક્કી કર્યો, આટલી હાસ્યાસ્પદ સ્થિતિ એટલા માટે કરી કે પેલું પંચ લંબાઈ અને પંચનો કોઈ એને જજને કામ કરવાનો ઉત્સાહ ન રહે સાહેબ. એ જજે તો એને ફોન કરીને કહ્યું કે ભાઈ મને આ પગાર અને 3000 રૂપિયા ડ્રાઈવરને આપો તો હું કામ કેવી રીતે કરું. એનો મતલબ એ થયો કે એ ઈચ્છતા નથી કે સાચા આદિવાસીઓને ન્યાય મળે. બિલકુલ. અને આપણે સિસ્ટમ ઉપર પછી આવશું સાહેબ, આપણા બધા મિત્રોના અભિપ્રાય લઈ તમને હું સિસ્ટમની પણ વાત કરીશ કે શું સિસ્ટમમાં કરવું જોઈએ. બિલકુલ રાહુલભાઈ, આ ક્યાં એકચ્યુઅલી સવાલ એ થાય છે કે કોઈ પણ ધંધો કે એવી રીતે આ લોકો ઘણા બધા નેતાઓ એમ કહેતા હોય કે ભાઈ એફિડેવિટમાં આવક ન હોય, પછી ધીરે ધીરે ફ્લેટ બંગલાના અંતર વધતા જતા હોય, વધે એમાં કંઈ વાંધો નહીં, લક્ષ્મીજી એમના ઘરે પધારે તો આપણે કોઈ વાંધો ન હોઈ શકે, કારણ કે હું તો સરસ્વતીનો પૂજારી છું એટલે લક્ષ્મીજીને દૂરથી વંદન કરીએ. પણ મુદ્દો એ છે, એક જ મિનિટ તમને રોકી દઉં, એક ગુજરાતનો આઈએસ આજની તારીખે હું નામ તમને છૂટ આપો તો બોલું ના, આપણો એક આઈએસ ગુજરાતમાં અમદાવાદમાં બંગલો છે સાહેબ, એને 40 લાખ રૂપિયાને ખર્ચે ઓટોમેટિક સિસ્ટમ, દાખલા કે તમે નીચે બેઠા, હું તમારી ઓફિસની બહાર બેઠો અને સ્વિચ દાબુ મારી અંદર રિમોટ કંટ્રોલથી મારી લાઇટો અલગ અલગ પ્રકારની થાય, ટીવી ચાલુ થઈ જાય બંધ થઈ જાય, વીસીઆર ચાલુ થઈ જાય બંધ થઈ જાય, એસી ચાલુ થઈ જાય, વોશિંગ મશીન ચાલુ થાય, આવી 40 લાખના ખર્ચે સાહેબ એણે એ સિસ્ટમ નાખી છે. કાંઈ તમે મને કહેશો તો ફોટા સાથે એનું નામ આપીશ, કયા કોન્ટ્રાક્ટ પછી કરીશું, બિલકુલ કરીશું, સ્ટોરી કરીશું, એમાં કોઈ સવાલ જ નથી. પણ આ એને એવું હશે કે 100-200 વર્ષ અહીંયા રહેશે, ઘણી જગ્યાએ આવું થાય. પછી ઘણા લોકો એમ કે ભાઈ તમે એક કામ કરો સાહેબ, નેતા થઈ ગયા તમે, પાર્ટનરમાં આવી જાઓ, તમે આમાં રોકાણ કરો. આ બધા ધંધાવાળા છે ને આવું બધું બહુ કરે, એટલે આ જગતસિંહજી આક્ષેપ કર્યો છે કે ભાઈ રોકાણ પણ હોય શકે છે ગણપતભાઈ નો. બીજું કે એ કલા મંદિર વાળો ને ઉપર હજી તપાસ વ્યવસ્થિત નથી થતી, એટલે કદાચ કોઈ બચાવતા હોય એવું પણ થઈ શકે. એટલે સિસ્ટમ ઉપર આવીએ કે આવી રીતે નેતાઓને જો ટૂંકમાં તમે ભેગા રાખી લો, અથવા તો નેતાઓની જો તમારા ઉપર હાથ હોય 4 હાથ, તો તપાસ પણ ફટાઈ જાય, રસ્તો રોડ આમ થતો હોય નેતાના બાજુમાંથી નીકળતો ઘરી રોડ ફરી જાય, ઘણી જગ્યાએ મને ખબર છે હાઈવે આમ આવતો હોય તો હાઈવે ફરી જાય, ટન મરી જાય બોલો. અને આમ કે અમે તો કાયદા નિયમો પ્રમાણે કરવું પડે, અધિકારીઓ તમારા ઘરને આપણું ઘરનો તૂટતો હોય તો નિયમો પ્રમાણે કરે, પણ એ નેતાનું ઘર આવતું હોય તો એ નિયમ ટન મારી જાય. એટલે આ દેશ તમને વેચી દીધો છે, આ દેશ તમારે કરવાનું તો અમારે મજૂરી જ કરવાની, તો અમે ગુલામી કરીએ તમારી, બીજું કઈ તો છે નહીં, લોકશાહીને અમે મજાક કેમ કરીએ છીએ આપણે રાહુલભાઈ. એટલે આમાં ઘણા બધા ખોટા કાયદાઓ છે અને એક પછી એક બધા બદલવા પડે. પહેલો છે કે જે કંઈ જમીનનો માલિકીનો આખો ડેટાબેઝ છે એ ઇન્ટરનેટ ઉપર મૂકી દેવો જોઈએ, કે તમે નેટ ઉપર જઈને રાહુલ મહેતા અને મારું વોટર આઈડી નંબર ટાઈપ કરો તો તરત આવી જવું જોઈએ કે મારી પાસે કેટલે પ્લોટ છે, કેટલા ફ્લેટ છે, ફ્લેટ મારફત મારી ઇનડાયરેક્ટ જમીન ઉપર કેટલી માલિકી છે, હું કેટલા ટ્રસ્ટનો ટ્રસ્ટી છું, કેટલી કંપનીઓમાં મારા શેર છે, કંપનીઓ મારફત કે ટ્રસ્ટ મારફત મારી પાસે કેટલી જમીન છે. અત્યારે મારે કોઈ સ્પેસિફિક નામ નથી લેવું, પણ એક વ્યક્તિ છે કે જેની પાસે એકલા મુંબઈમાં, મુંબઈ ટાપુમાં એકલા મુંબઈમાં એની પાસે 14 કરોડ સ્ક્વેર ફૂટ જમીન છે, 14 કરોડ સ્ક્વેર ફૂટ, અને ખાલી જમીન છે. એના ઉપર ટેક્સ કેટલો આપે છે વર્ષે? 80,000, માત્ર 80,000 આખા વર્ષનો, અને એ પણ બંધ થઈ ગયો 2015 પછી, બરાબર. અને એને કારણે કેટલાય મુંબઈના લોકોને ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે, કેમ કે આ એક વ્યક્તિ છે, આવા બીજા 5-7 હશે, બધું થઈને લગભગ એકલા મુંબઈમાં લગભગ 300 કરોડ સ્ક્વેર ફૂટ ખાલી જમીન છે. મુંબઈ ટાપુની વાત કરું છું, જ્યાં આપને લાગે ખાલી જમીન છે જ નહીં એ વાત ખોટી છે. અને એને કારણે જમીનના ભાવ એટલા બધા ઉચકાણા છે કે મધ્યમ વર્ગ શું, અપર મિડલ ક્લાસ પણ ત્યાં હવે ફ્લેટ ખરીદી શકે એવી પરિસ્થિતિ નથી રહી. અને 40% મુંબઈ ઝૂંપડા મારે, એટલે જમીનના માલિકીના તમામ વિગતો ઇન્ટરનેટ ઉપર આવે તો ભારતમાં ભ્રષ્ટાચાર ઘણો ઘટી શકે છે. બીજું કે નોટબંધી છે એ મારા મત પ્રમાણે ફ્લોપ વિચાર હતો, ખોટો, પાયાથી જ ખોટો વિચાર હતો. એટલે એક એક એટલો મોટો ખોટો વિચાર હોય તો એમાં કેટલું નાનું મોટું વધારે મોટું ખોટું થવાનું હતું, થાય જ. કલા મંદિરની સ્પેસિફિક વિગત મારી પાસે નથી, પણ વધારે જે નોટબદલી થઈ છે એ બેંકો મારફત થઈ છે, જ્વેલર મારફત ઓછી થઈ છે, આ મારો પોતાનો ખાનગી અભિપ્રાય છે, મેં જેટલા કેસ સ્ટડી કર્યા. અને જ્વેલરો મારફત નોટબંધી થઈ જ હશે, નોટબદલી, નોટબદલી એટલે કે એ લોકો બેકડેટેડ સોદા બતાવી દેવું થયું હશે,
કેમ કે જ્વેલરીનો કેટલોય બિઝનેસ છે એ નાના પાયે થતો હોય છે અને એ બધો દાયકાઓથી વર્ષોથી કેશમાં થતો હોય છે અને ટેકનિકલી ગેરકાયદેસર પણ એટલે નથી કેમ કે ટ્રાન્ઝેક્શન અમુક લિમિટથી નીચે હોય તો એને ચેકમાં વ્યવહાર કરવો જરૂરી નથી. એ બધાના કાયદા પછીથી આવ્યા હતા કે 2 લાખથી વધારે હોય તો ચેકથી જ કરવો પડે, 2 લાખથી ઓછો હોય તો કેશ ન થઈ શકે. એટલે એ વખતે કેશમાં ટ્રાન્ઝેક્શન કરવા, ગોલ્ડના ટ્રાન્ઝેક્શન કરવા લીગલ પણ હતા. એટલે ઘણાએ લીગલી પણ કર્યું હતું. હવે માની લો 9મી તારીખે નોટબંધી આવી તો જે લોકોએ 5મી, 6ઠી, 7મીએ ટ્રાન્ઝેક્શન કર્યા હોય તો દેખીતું છે એ લોકો એનો રિપોર્ટિંગ 10મી, 11મી, 12મીએ જ કરવાના. એટલે હવે જે માણસ 12મીએ રિપોર્ટિંગ કરે છે એણે ખરેખર ટ્રાન્ઝેક્શન 9મી તારીખ પહેલા કર્યું હતું કે પછી કર્યું હતું એ કહેવું અશક્ય જ છે. એટલે ટૂંકમાં આખી નોટબંધીની પ્રોસેસમાં જ એટલો બધો લૂપહોલ હતો કે જો એનું તમે એમ કહો કે ના 12મી તારીખે જેટલા ટ્રાન્ઝેક્શન રિપોર્ટ થયા છે એ બધા ખોટા, તો હજારો ટ્રાન્ઝેક્શન જે ખરેખર 9મી તારીખ પહેલા થયા હતા જેન્યુઇન ટ્રાન્ઝેક્શન એ બધા ખોટા ફોલ્ટમાં આવી જશે. એટલે ટૂંકમાં આ પ્રકારનો કાયદો લાવો. અને બીજું, આજે કાળા નાણાંની સામે લડવું હોય તો બધાને પહેલેથી ખબર હતી, અત્યારે નહીં નોટબંધી પહેલા પણ ને વર્ષોથી, કે જમીનમાં જેટલું કાળું નાણું છે, રોકડ નાણામાં જેટલું, રોકડ સ્વરૂપમાં જેટલું કાળું નાણું છે એના કરતા મિનિમમ 20 થી 40 ગણું, કદાચ 100 ગણું કાળું નાણું જમીનમાં છે. આજે 14 કરોડ સ્ક્વેર ફૂટ, એક વ્યક્તિની 14 કરોડ સ્ક્વેર ફૂટ પ્રોપર્ટી બોમ્બેમાં છે, એની માર્કેટ વેલ્યુ ગણો તો 5 લાખ કરોડ થાય છે. હવે આખો તમે જે નોટબંધીની વાત કરો 500 ને 1000ની નોટ, તો કુલ નોટો હતી લગભગ 17 લાખ કરોડ. અને 17 લાખ કરોડમાં પાછી બધી બ્લેક નહોતી. આ વસ્તુ ખાસ છે, દાખલા તરીકે હું મારી જ વાત કરું તો મેં લગભગ 1 લાખ રૂપિયા કેશ વિડ્રોઅલ બેંકમાંથી કર્યા હતા અને મારે અમુક ઘરમાં ખર્ચા કરવા હતા, બહાર ફરવા જવાનું હતું, એમાંથી કશું મટીરિયલાઇઝ નહીં થયું. એટલે 9મી તારીખે મેં જોયું કે એમાંથી કેટલા વધ્યા છે, 70,000. તો એ 70,000 હું 10-15 દિવસ પછી, પેલા હું બીજા દિવસે ગયો હતો પણ બેંકમાં લાઈન લાંબી હતી એટલે પછી કહ્યું હવે 15 દિવસ મહિના પછી જઈશ, અને જઈને મેં 70,000માંથી 60,000 જમા કરાવી દીધા. બાકીના 5-10 હજાર દવામાં ને એમાં થોડા ખર્ચા થયા હતા, પણ એટલે એ 60-65 હજાર મેં જમા કરાવ્યા એ 100% વ્હાઈટ જ હતા, કેમકે મેં બેંકમાંથી જ 1 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. એમ જે 15 લાખ કરોડ હતા એમાંથી 5 લાખ કરોડ 100% પ્યોર વ્હાઈટ હતા, બાકી 10 લાખ કરોડમાંથી બધા જે કેશ હતા એ પાછા બ્લેક નહોતા. કે આજે કોઈની પાસે માની લો ઘરમાં 2 લાખ પડ્યા હોય તો બ્લેક છે જ નહીં, 2 લાખથી વધારે હોય, 3 લાખથી વધારે હોય તો જ એ બ્લેક થાય છે. કેટલાય લોકોની આવક જેમની 2.5 લાખથી ઓછી હોય કે પરિવારના, એટલે ટૂંકમાં બ્લેક મની 5 લાખ કરોડનું જ હતું. હવે જમીનની અંદર અમે તમને એક પ્લોટ કીધો એની જ કિંમત, આજે 14 કરોડ સ્ક્વેર ફીટનો એની જ કિંમત 5 લાખ કરોડ થાય છે. એ રીતે તમે આખા ભારતનો સરવાળો કરશો જમીનનો, તો બ્લેક મની જમીનના ભાવ ઘટશે તો ઉદ્યોગો વધશે, નોકરી ધંધા વધશે, અને આમાંથી કશું મળ્યું છે. કે હવે આજે સ્પેસિફિક વાત કરું તો આ રીતે તમામ જમીનના પ્લોટોની વિગત જો નેટ ઉપર મૂકવામાં આવે તો હું મારું માનવું છે કે 1 જ મહિનાની અંદર ભ્રષ્ટાચાર 90% ઘટી જશે, કેમ કે પછી જમીનમાં ખોટું રોકાણ કરવાની તક જતી રહેશે. એટલે સોનામાં અને કેશમાં એટલી બધી તક છે જ નહીં, કેમ કે કોઈ માણસ પોતે કેશ ખરીદે, માની લો રોકડા ઘરમાં રાખે, તો એને સરકારને બેઠા બેઠા વર્ષે 10% આવક થઈ ગઈ, કેમ કે રોકડાની વેલ્યુ છે. આજે હું મારા ખિસ્સામાં 500 રૂપિયા વર્ષ સુધી રાખું, બિલકુલ, તો વર્ષ પછી એની કિંમત 450 થઈ ગઈ, સરકારને બેઠી રૂપ, બિલકુલ. એટલે જમીનમાં જે વધારે છે, તમારો મત એવો છે, બિલકુલ. અને દર્શક મિત્રો, જે પણ ખેડૂત મિત્રો છે, તમારા રૂપિયા જમા થઈ ગયા છે, એકવાર ચેક કરાવડાવી લેજો. જે આ 2,750 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે એ ધીરે ધીરે ચૂકવણી થઈ રહી છે, ના હોય તો ગ્રામ સેવક, તલાટી અથવા તો ખેતીવાડીને અધિકારીને સંપર્ક કરજો, એક વાત છે. હિમાંશુભાઈ, આ ગડબડો ધીરે 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 આવી રહી છે સામે, અને કરોડોના રોકાણની વાત છે, કરોડો રૂપિયા એટલે બહુ મોટી વાત છે. ચોક્કસ, જે પ્રમાણે બ્લેક મનીનો આખો એપિસોડ નોટબંધીથી શરૂઆત થઈ, એના પહેલાથી આ શરૂઆત થયેલી દેખાય છે, કેમ કે નોટબંધી તો એક એનું પાસું હતું કે કઈ રીતના બ્લેક મની વધારે જનરેટ કરવા, બ્લેક મની પાછા લાવવાની. તો એ તમે આખો બ્લેક મનીનો એક સ્ટેપ બાય સ્ટેપ જે એનો આઉટકમ્સ જોશો તો તમને દેખાય છે કે આ બ્લેક મની બનાવવા માટેનું એક આખું પ્લાનિંગ હતું. શરૂઆતમાં જ બ્લેક મનીનું જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે જે અત્યારે ખોટી જે ફેક નોટો ફરી રહી છે એ
અને આતંકવાદી જે આતંકવાદી લોકો જે યુઝ કરી રહ્યા છે ફેક નોટો ને કરન્સીમાં, એટલે એના કારણે આપણે નોટબંધી લાગુ કરવામાં આવી છે. જ્યારે ઓગસ્ટ 2016 નો ડેટા ત્યાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ નો કહે છે કે 10 લાખ નોટોમાંથી ખાલી 250 નોટો ડુપ્લિકેટ હતી, એટલે માત્ર 0.08% ની જે નોટો ડુપ્લિકેટ હોય એના માટે નોટબંધી કરવું એ ખોટું સ્ટેપ હતું એ વખતે જે દેખાતું હતું. પછી જે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે નોટબંધીના જે એક કાર્યક્રમો ચાલ્યા, નોટ જેમ ભાઈએ કીધું એ બરાબર છે, નોટ બદલીના કે નોટ નોટબંધીની જગ્યાએ નોટ બદલીના જે કાર્યક્રમો ચાલ્યા એમાં સૌથી વધારે બ્લેક મની જનરેટ થયું. અને જે જ્વેલર્સ અત્યારે આપણે જે જ્વેલર્સની વાત કરવામાં આવે છે કે જ્વેલર્સ ઉદ્યોગથી માંડીને રિયલ એસ્ટેટમાં ખોટા સોદાઓ થયા, બેક ડેટમાં સોદાઓ થયા અને એ પૈસા જેમના બિલ્ડર જોડે બ્લેક મની હોય તો એ વ્હાઇટ થઈ ગયા અને જેના વ્હાઇટ હતા એના બ્લેક પણ થઈ ગયા. કેમ કે એ નોટો બદલી કાઢી અને જે પ્રમાણે જુદી જુદી સિક્વન્સમાં બેંકોએ એમનો જે એમનો ભાગ ભજ્યો, બીજા બધા ઓર્ગેનાઇઝેશનો જે પણ ભાગ ભજ્યો, એક દેખાડે છે કે આમાં કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું હતું કે સિસ્ટમ આખી તોડવા માટેનું. હું તો કહું છું સિસ્ટમ જે ઇકોનોમીની જે સારી સિસ્ટમ ચાલતી હતી એ તોડવા માટેનું હતું. કેમ કે જે મેં અગાઉ કીધું કે નોટબંધી પહેલા બ્લેક મની માટેનું સર્જન થઈ ગયેલું હતું એ એટલા માટે કહું છું, જેમ હમણાં ભાઈએ એક દાખલો કીધું 2015 પહેલા એ જે ઉદ્યોગપતિ હતો જેની જોડે જમીન છે એ 80,000 ટેક્સ ભરતો, જે વેલ ટેક્સ હતો એ વેલ ટેક્સ ભરતો હતો, પણ 2015 વેલ ટેક્સ રિમૂવ કરી દેવામાં આવ્યો. વેલ ટેક્સ કોણ ભરે? જે પૈસાદાર લોકો એ ભરે. હવે આજે એની વેલ્થની જે આકારણી બંધ થઈ જાય અને વેલ્થ ક્યાં છે કેટલી છે એ જ છતી ના થાય તો એ વસ્તુ આજે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ધ્યાનમાં નથી આવવાની કે કોઈના ધ્યાનમાં આવું થયું હશે આગળ પણ, એટલે ચોક્કસ. અને બીજું હું તમને કહું છું કે જ્યારે બ્લેક મનીનો જ્યારે ઇસ્યુ પાર્લામેન્ટમાં 2011-12 રેઝ થયો ત્યારે કોંગ્રેસે 2012-13 એક વ્હાઇટ બ્લેક જે બ્લેક મની માટેનું એક વ્હાઇટ પેપર રજૂઆત કરી અને ઇન્ડિયાની 3 ઓર્ગેનાઇઝેશનો છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટો છે, એમને એનું ઇન્વેસ્ટિગેટ કરવા માટેનો કીધું કે તમે આ વસ્તુ ફોરેનમાં બ્લેક મની કેટલું છે, અહીંયા બ્લેક મની કેટલું છે એનું ઇન્વેસ્ટિગેટ કરો. એ ત્રણે સંસ્થાઓમાં હું તમને નામ સાથે કહું કે દિલ્હી બેઝ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ પોલિસી છે, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ છે. આ ત્રણે સંસ્થાઓએ તેમના રિપોર્ટ ડિસેમ્બર 2013, જુલાઈ 2014 અને ઓગસ્ટ 2014 આપી દીધો છે. ગવર્મેન્ટે હજુ સુધી એ રિપોર્ટ ડિસ્ક્લોઝ નથી કર્યો. શા માટે? જો તમે જો બ્લેક મની માટેની તમે વાતો કરતા, જો આ તો એ વખતે એ લોકોએ કહી દીધું છે કે આટલા લોકો જોડે અહીંયા બ્લેક મની છે તો આ ડિસ્ક્લોઝ કેમ નહોતું કર્યું ને નોટબંધી ઇમ્પ્લિમેન્ટ કરી? એટલે તમે એ બ્લેક મનીનું સર્જન કરીને પછી નોટબંધીના દ્વારા એ આઉટમાં ગડબડ થઈ જશે ચોક્કસ. અને એ દેખાય સોનામાં તો સોના, કેમ કે જે અત્યારે નોટબંધી ઇમ્પ્લિમેન્ટ થાય ને એના 3 કલાક પહેલા RBIના ડિરેક્ટરોની મિટિંગ હતી, એમાં જણાવવામાં આવ્યું, એ વખતે કહેવામાં આવ્યું કે આ નોટબંધીથી કે નોટ કેશ ઉપર આપણે અત્યારે કરીશું તો એનાથી નહીં થાય, સૌથી વધારે બ્લેક મની તો રિયલ એસ્ટેટમાં છે, ત્યારે એના 3 કલાક રહીને તો નોટબંધી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. એટલે RBIના ડિરેક્ટરોની નોટ્સ પણ કન્સિડર નથી કરવામાં આવી અને જે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્લિમેન્ટ કરી. બિલકુલ. અને આજે નોટબંધી વખતે જે 17.74 લાખ કરોડ કેશ હતી સિક્વન્સમાં, આજે અત્યારે 24 લાખ કરોડ થઈ ગઈ છે. તો મતલબ શું રહ્યો? અને 1,000 ની નોટ કરપ્શનનું સાધન હોય સૌથી મોટી, આજે તો 2,000 ની નોટ આટલા વર્ષોથી ફરી રહી 2016 થી, તો એ કરપ્શનનું સાધન નથી. એટલે સૌથી વધારે કરપ્શન કરવા માટેનું આ એક સ્ટેપ છે નોટબંધી, અને એના કારણે ઇકોનોમીને જે બહુ માર પડી. એટલે આમાં ટૂંકમાં જેમ આફત ને અવસરમાં ઘણા નેતાઓએ ફેરવી કાઢ્યું હશે ને એનો કદાચ ધીરે ધીરે આવી રહ્યું હોય, બની શકે એવું. અને મારી અપીલ છે કે કદાચ ના હોય તો તમે મારા રિપોર્ટરનો સંપર્ક કરજો અને તમે ફોન લાઈન ઉપર જોડાવા માંગતા હો કોઈ પણ, એ કલાર જ્વેલર્સ વાળા હોય પેલા શું કે કલા કારીગરી કલા મંદિર, મને કળા બહુ યાદ આવી જાય. અને ગણપત વસાભા પણ આવી શકે. એક નાનકડો વિરામ લઈ લઉં ત્યાં સુધી, એક મહેમાન આવવાના જ આવી જાય અને પછી અનિલભાઈ એટલે બે ટાને લઈ લઈએ અને દર્શક મિત્રો ફોન લાઈન પણ ખોલીશું, તમારો મત પણ જાણીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ચર્ચા એટલા માટે કરવી છે કે દરેકને, માની લો કે આ બે હાથ છે મારા, એમાંથી એક હાથ છે એ નેતાનો છે, એક હાથ છે એ અધિકારીઓનો છે. આ હાથ છે એ મને ગમતો છે, આ હાથ છે એ મને નથી ગમતો. તો આ હાથ નેતાવાળો છે એને હું સંભાળીને રાખું, ગમે એટલી ભૂલો કરે, બે ચાર કોકને મારી લે નાખી લે તો હું કાંઈ એને ન કહું. અને આ હાથ જે મને નથી ગમતો એ જરાક આમ કરે તો હું કરે નિયમોનું પાલન કર્યું નહીં, હાલો જેલમાં. આ સ્થિતિ ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે, સમજો. ડેવલપ એટલા માટે થઈ રહી છે કે જેટલું મોટું માથું, માથું એટલે આમ આપણા જેવું જોઈએ, રાવણને કહે છે બધા કે 10 માથા હતા 11 માથા હતા,
પણ ખરેખર આ માથું એક જ હોય પણ એ 11 માથા જેવું હશે એમ, એવો ખેપાની હશે. સમજવાની કોશિશ એ કરવી છે કે આ દેશનું જ્યારે બંધારણ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીને વંદન કરવા પડે, એમણે જ્યારે બનાવ્યું ત્યારે બહુ ધ્યાન રાખ્યું છે સાહેબ કે સર્વ લોકો છે એ કાયદાને સમાન હોય છે, તો એકને ત્યાં રેડ ને બીજે ત્યાં કેમ રેડ નહીં? અને એ લોકોને ડર નથી, અધિકારીઓને ડર નથી, નેતાઓને ડર નથી. નેતાઓને એમ થાય છે કે અમારી ચાલે છે, અમે આમ કરી લેશું, એટલે આ દેશ લૂંટાવા માટે નથી. કોઈ પણ ને મિલી શું કહેવાય, ઓળખતા હો તમે તો શું તમારી ઉપર નહીં થાય એમ, એવું ન ચાલવું જોઈએ. કહેવાનો મારો ભાવાર્થ એ છે. અને અનિલભાઈ, આ એકને ખોડ ને એકને ગોળ ની નીતિ છે એ ચાલતી આવે તો આ સ્થિતિ સારી નથી. જે ગમતા હોય, અધિકારીઓ હોય બચી જાય, નેતાઓ બચી જાય, ન બચે, આક્ષેપો થાય કરોડો, તપાસોના નામે એ તપાસ વધે જ નહીં આગળ, એટલે શું? પ્રથમ તો મહામંથનને હું અભિનંદન પાઠવું છું કે એક સળગતો પ્રશ્નને લોકોની વચ્ચે મૂકી વાચા આપી રહ્યા છીએ. આપનો હેતુ બહુ સ્પષ્ટ છે. મહામંથન એટલા માટે કરી રહ્યા છીએ કે સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં જે લૂફોર્ડ્સ છે એને આપણે કેવી રીતે સુધારવું અને લોકોને આ ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરવો. બિલકુલ, આ મહામંથનનો કોઈ એવો આશય નથી કે સરકારને બદનામ કરવું કે અધિકારીઓને બદનામ કરવું કે કામ જે નીતિથી કામ કરે છે એને ન્યાય મળવો જોઈએ અને લોકોને સારા કામ થવા જોઈએ. એટલે સિસ્ટમ જે સુધારવાની વાત છે એને માટે આ મહામંથન જે કરવામાં આવી રહ્યો છે એટલે માટે હું ખાસ અભિનંદન પાઠવું છું. મહત્વની વસ્તુ એ છે કે આપણે રોજ ભ્રષ્ટાચારની વાત કરીએ કે આને ભ્રષ્ટાચાર આમ કર્યો, એ પદાધિકારી હતા કે અધિકારી હતા, પરંતુ આપને ખબર હશે કે માન્ય મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા તે વખતે એક એમણે સિસ્ટમ ઊભી કરી હતી, આખી એક કર્મયોગીની તાલીમ આપી હતી અને દરેક અધિકારી કર્મચારીઓને પોતે પોતાનું કર્મ કેવી રીતે કરવું, ઓફિસમાં કેવી રીતે કામગીરી કરવી, લોકોના પ્રશ્નો કેવી રીતે સાંભળવા, એની એક આખી સિસ્ટમ ઊભી કરેલી. પરંતુ એ જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને ત્યાર પછી જે ગુજરાતમાં જે સિસ્ટમ છે, જે કામગીરી કરવાની પદ્ધતિ છે, એ કચેરી કાર્ય પદ્ધતિ જ નાબૂદ થઈ ગઈ હોય એવું લાગે છે. કારણ કે કોઈ પર આક્ષેપ થયો હોય તો આક્ષેપ સાચો છે કે ખોટો છે એ તપાસ્યા વગર જ એની તપાસ શરૂ કરી દેવામાં આવે. મને પોતાને અનુભવ છે, મને હજુ યાદ છે કે માન્ય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ હતા, 2014ની વાત કરું છું, 2014માં એક આક્ષેપ કરવામાં આવ્યો કે આ અધિકારીએ 25 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. એ માત્ર આક્ષેપ થયો એટલે સીધી તપાસ શરૂ થઈ ગઈ અને એ અધિકારી ખરેખર કસૂરવાર છે કે નથી એની પ્રાથમિક તપાસ પણ કરવામાં નથી આવતી. એટલે સામાન્ય રીતે પદાધિકારી માટે એક લોકાયુક્ત હોય છે, અધિકારીઓ માટે વિજિલન્સ કમિશનર હોય છે, એને પ્રાથમિક તપાસ કરવી જોઈએ, પ્રાથમિક તપાસ કર્યા બાદ તપાસ આગળ વધવી જોઈએ તો ન્યાય મળે અને ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે નહીં એ ઉજાગર થાય. આ તો શું થાય કે જે કસૂરવાર છે એ રહી જાય અને બે કસૂર છે એની સામે તપાસ ચાલુ રહે. એટલે જ્યારે પણ કોઈ આક્ષેપો કરવામાં આવતા હોય છે એ આક્ષેપોની પ્રાથમિક તપાસ થવી જોઈએ. આ તો પ્રાથમિક તપાસમાં જ કોણ હોય કે જે તપાસ કરનાર પ્રાથમિક અધિકારી હોય એને જ પોતે જ્ઞાન ના હોય અને એવા વ્યક્તિને એ તપાસ સોંપવામાં આવે, એ તપાસ માટે પણ એનું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. એ સ્ટાન્ડર્ડ નક્કી કરેલા અધિકારીઓ જ પ્રાથમિક તપાસ કરી શકે. આ તો કોઈ જાતની તપાસ પ્રાથમિક નહીં, ફાઇલ પર મુકાઈ જાય, નીચેથી ઉપર સુધી સહી થઈ જાય અને એ માણસને 3-4-5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી એ માણસ સહન કરે જાય. એ સમય દરમિયાન એને એને બઢતી ના મળે, એને એને બીજા લાભો મળવા જોઈએ એ ના મળે. આ એક સિસ્ટમ છે. એટલે સિસ્ટમમાં જ્યાં સુધી પારદર્શકતા ન આવે ત્યાં સુધી હું એમ માનું છું કે આ ભ્રષ્ટાચારને આપણે રોકી શકવાના નથી. બિલકુલ, એટલે એનો એનો અર્થ એ થયો, આવું એક દર્શનમંત્ર લઉં, આવું કિશોરભાઈ, એનો અર્થ એ થયો કે માન લો કે ગણપતભાઈ ઉપર આક્ષેપ કર્યું કે 100 કરોડ હતા તો એની તત્કાલીક તપાસ થઈને પછી ગણપતભાઈ ના હોય તો એને ક્લીન ચીટ આપી દેવી જોઈએ. એનો અર્થ એ છે કે ભાઈ તમે ના હોય અધિકારી, મતલબ આ ઇન્કમટેક્સ અધિકારીઓ વાત થઈ તો ઇન્કમટેક્સ અધિકારીઓ ઉપર તપાસ થઈને એની ક્લીન ચીટ મળી જવી જોઈએ. કહેવાનો ભાવ અર્થ એ છે કે ક્લીન થે એ તપાસ યોગ્ય રીતે થઈ જવી જોઈએ અને પછી એના પુરાવાઓ
કોઈ આપે તો પુરાવા ઉપર ધ્યાન આપવાનું હોય એવું ન હોય કે આપણો સંબંધી છે એટલે પુરાવાઓ કાઢી નાખો એવું નહીં. સુઓ મોટો બી કરી શકે, સુઓ મોટો પણ કરી શકે, એસીબી પણ કરી શકે. એમ લાગે કે આ બિલકુલ કરવામાં આવ્યા છે એમાં વધુ જણાય છે, સુઓ મોટો કરો. એકાદ દર્શક મિત્રને લઈ લઉં, કારણ કે મહામંથનનો આત્મા છે એ દર્શક મિત્રો છે. અને દર્શક મિત્રો આ જેટલા પણ ઉંબાડિયા છે એ તમારા માટે, ભાવિ પેઢી માટે છે, તમારા સંતાનો માટે છે. મને બહુ શોખ નથી થતો, શોખ છે પણ નહીં, અને હું કોઈનો વ્યક્તિગત ખરાબ ઈચ્છતો પણ નથી. મારું લડાઈ વીટવીની લડાઈ સિસ્ટમને સુધારવાની છે, અને સિસ્ટમમાં કોઈ એકથી ડર પેદા થવો જોઈએ હું એમ માનું છું. ભ્રષ્ટાચારીઓ ડરવા જોઈએ, ચમરબંધીઓ ડરવા જોઈએ. આજે એવી સ્થિતિ ઊભી થઈ છે કે તમે જ્યાં પણ જાઓ કોઈ ડર નથી. આ સ્થિતિ કરોડો રૂપિયામાં તમે માલો એ હવે ગુજરાતની જનતાના લોહીના અને પસીનાના રૂપિયા છે, એ તમને નહીં ખાવા દઈએ. એટલા માટેની લડાઈ છે. અને જો ના હોય તો એને ક્લીન ચીટ આપીને એને એને શુદ્ધ કર, આપણો મુદ્દો એ જ. અને આક્ષેપો ખોટા થયા હોય તો હું તો એવું માનું છું કે એ આક્ષેપ કરનાર સામે પગલા લો, અને તપાસ કરનાર પર બી તપાસ કરનાર ઉપર પણ પગલા લો. તમે આ શર્માજી જે ભાજપના નેતા છે એને પણ બિચારા તમે તપાસ કરી, બરોબર છે, કરવી જ જોઈએ. એની ગડબડ હોય તો એની સામે પણ તપાસ થવી જોઈએ, તો આ અધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ. એને જે કરીએ. કલ્પનાબેન ભાવનગર થી જોડાયા છે. જી કલ્પનાબેન, હેલો ઈશુદાનભાઈ. હા જી બોલો બોલો બેન. હા જય માતાજી. જય માતાજી. હવે મારે ઈશુદાનભાઈ ની કમ્પ્લેન કરવી છે તો ક્યાં કરવી? મને જ કરી શકો ને, તમે ગમે ત્યાં કરી શકો. એમાં એમ છે કે હું કેટલા સમય થી તમારો ફોન લગાવું છું, તો મને આજે 2 મિનિટ બોલવા માટે આપજો. બિલકુલ. હા હા, તો મારું કહેવાનું એમ છે કે આ ભાજપના નેતા બધા એકલા બહુ લાચાર નથી, એકલા ગાજે જ છે, એમ મારું કહેવાનું છે. બેટી બચાવો બેટી પઢાવો આવું બોલે છે, બરોબર. આજે હાથરસનો કિસ્સો જયારે બન્યો તો મોદી ચૂપ કેમ છે? આજે 12 વર્ષની મૂક બધી દીકરી એની સાથે જે આ વસ્તુ બની એ માટે મોદી ચૂપ કેમ છે? આજે એમ કહે છે કે આ કોરોના કાળમાં એમણે અનાજ આપ્યું, તેમાં ખાલી ઘઉંનો ચોખા આપ્યા, પણ આજે તમે ગરીબની પરિસ્થિતિ જુઓ ને ઈશુદાનભાઈ, મેં મારી નજરે નિહાળેલું છે, જોયેલું છે. બોલો, લોકો ચોખા બાફીને ખાઈને હૂચેલા છે. બહુ સાચી વાત છે, બહુ સાચી. હા, એમને આજે એ કરોડો રૂપિયાનું વિમાન લઈ જાય, એના પૈસા ક્યાંથી આવ્યા? ક્યાં હળ આંકવાઈ ગયા હતા પીએમ આપણા? આજે તમે ભાજપના નેતા જુઓ, તમે ભાજપના એમાં પ્રોટોકોલ હશે કદાચ, પણ તમારો વાત સાચી છે કે આમ આદમી સામે જોવાની જરૂર છે. માત્ર ભાજપના નહીં, કોંગ્રેસના નેતાઓ બીજી પાર્ટીના હોય બધાએ આ ધડો લેવાની જરૂર છે. ના ના, સાચી વાત છે. આજે બંને નેતાઓને હું તો કહું છું, પણ હું તો એમ કહું છું કે જયારે મેં સમય જોયો હતો ને, ઇન્દિરા ગાંધીના વખતમાં 35 થી 40 કિલો રૂપે તેલ વેચાતું હતું. આજે મોંઘવારી ક્યાં જઈને ઊભી છે? આજે મજૂર વર્ગની તમે જોવાનો તો જોવાતું નથી, આપણાથી એટલી ખરાબ પરિસ્થિતિ છે. બિલકુલ કલ્પનાબેન, ખૂબ ખૂબ આભાર, બહુ સાચી વાત કરી. અને કલ્પનાબેન ફોન નહીં લાગતો એટલે એને કહ્યું કે બહુ ટાઈમ પછી ફોન લાગ્યો, સ્વાભાવિક છે. મહામંથનના કરોડો દર્શકો છે, લાખોમાંથી કરોડોમાં જતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એની રીચ છે એટલે ફોન લગાડતો એટલે લાગતો નહીં. પણ તમારી કમ્પ્લેન છે, સાચી વાત છે. એમાં હું એટલા માટે કે ટેકનિકલ એ મુદ્દો છે એટલે હું કંઈ કરી નથી શકતો, નહીં તો હું મારી સામે પણ કેસ કેટલો ચલાવો એમાં કંઈ વાંધો નથી. મારી બહુ પારદર્શિકતા છે, મને મારી ભૂલ હોય તો મારે એ સ્વીકારીને જ જવું પડે. અશ્વિનભાઈ જામનગરથી જોડાયા છે. જી અશ્વિનભાઈ, હલો. અશ્વિનભાઈ, હા જી બોલો અશ્વિનભાઈ. જી જય માતાજી. ઈશુદેનભાઈ નમસ્કાર. નમસ્કાર. ઈશુદાનભાઈ, મારે જોડિયાની અવારનવાર રેતી મુદ્દે મેં વાત કરી છે, પણ થોડી આજે મને 1 મિનિટ આપજો, ડીપમાં વાત કરવી છે. કારણ કે આ એક વાત એટલા માટે ગંભીર છે, હમણાં થોડા સમયથી આ રેતી ચોરી ઓછી થઈ ગઈ છે, પણ એની સામે જો અવાજ ઉઠાવીએ ને તો આપણે જ ગુનેગાર ગણીએ અને પોલીસ ઉઠાવી જાય. એક શબ્દ બોલો તો તમને એવું કહેવામાં આવે આ મ્યુનિસિપાલિટીની ગાડી છે, બરોબર, એવું કહી અને આવું કરીને મતલબ અહીંયા લઈ જવામાં આવે અને અભદ્ર વર્તન કરવામાં આવે. તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો એટલે હું તમને ઉકેલ આપી દઉં. તમારી વાત તો સમજી ગયો. તમને જ્યારે ફરિયાદ કરો ત્યારે તકલીફ પડે છે. હવે એસપી ને તમે ડાયરેક્ટ ફરિયાદ કરી શકશો, તમે
કલેક્ટર ને ડાયરેક્ટ ફરિયાદ કરી શકશો, ઓનલાઈન ફરિયાદ કરી શકશો, ઓનલાઈન પેલું પણ કરી શકશો. અને 1064 નંબર ઉપર, સમજો કે કોઈ અધિકારીની મિલીભગત હોય તો 1064 નંબર ઉપર તમે એની ફરિયાદ પણ કરી શકશો. જામનગરમાં ભદ્રનજી છે, મને લાગે છે અત્યારે સારા અધિકારી છે, એકવાર ટ્રાય કરજો, ના થાય તો ફરી વીટીવી નો સંપર્ક કરજો. એવું આપણે તો ગમે ત્યાં સડક પકડવાઈ જ આપણું તો અત્યારે ગુજરાતમાં તો ખાણ ખનીજનું 20,000 કરોડનું અત્યારે કૌભાંડ સચિવાલયમાં કાગળો ફરે છે અને પુરાવા સાથે કોઈ આપ્યું છે અને એ તો દબાવી દેવામાં આવે છે. સાહેબ વિસુદાનભાઈ, મેં પહેલા જ કીધું કે સિસ્ટમ જ તમે જ્યાં કમનસીબ એ છે કે કોઈ પણ સરકાર હોય. મારો આ પીવીએસ શર્માની પ્રતિક્રિયા આવી રહી છે, ચાલો લઈ લઈએ. એની તપાસ થઈ છે અને કઈ નીકળ્યું હોય તો પીવીએસ શર્માને પણ આપણે જી સાંભળી લઈએ. યાદ છે કે હું વિસુદાનભાઈના ટોક શો પર હતો મહામંથનમાં, અને એ જ સમયમાં એ પતાવીને હું નાહવા ગયો એટલામાં ઇન્કમટેક્સવાળા અંદર આવી ગયા. અને મને યાદ છે ઈશુદાનભાઈએ મને પૂછ્યું હતું કે તમારે ત્યાં રેડ પડવાની શક્યતા ખરી? હું એમને કીધું હતું હા, ગમે ત્યારે પડી શકે. એ મને ખાતરી છે કે એ લોકો હવે આવી રીતે જે હું વિગત બહાર પાડીશ કદાચ એ લોકોને પણ નહીં ગમતી હશે. આ 21મી તારીખે રાત્રે 11:30 વાગે ત્યારથી એ લોકો આવ્યા અને હમણાં 5:30 વાગે આજે 24મી તારીખે 66 કલાકની બધી ચકાસણી પછી એ લોકો મને મારી પંચનામા અને બધું કાગળિયા આપીને ગયા. અધિકારીઓ બહુ સારા હતા, બહુ સપોર્ટ કરેલી. ઇનિશિયલી એ લોકોએ મને બહુ ત્રાસ આપવાની કોશિશ કરી, મારા મૌલિક અધિકારોને ભંગ કરવાની પ્રયત્ન કરી હતી, પણ હું પ્રોટેસ્ટ કર્યો. તમે બધા પણ ત્યારે હતા કે હું રસ્તા પર બેસી ગયેલો હતો. પછી મને એ લોકોએ સમજાવીને પછી મને ફોન આપવાની વાત કરી, પણ એ લોકોની સામે વાત કરવાની હું હા પાડી. બરાબર છે કે આ એક કાયદાનો એક એ છે, એટલે ચોક્કસ હું તમારા સાથે વાત કરીશ. એટલે એ લોકોએ પણ મને ફોન આપી દીધી હતી, પણ બીજા દિવસે સાંજે ઓકે. પણ અધિકારીઓ બહુ સારા હતા અને અધિકારીઓને પણ એ કોઈ ખબર નહોતી કે શું કારણ હશે. પછી એ લોકો ચકાસણી કરી, મારે ત્યાં કોઈ એક્સ્ટ્રા કેશ નથી મળ્યું, મારે ત્યાં કોઈ એક્સ્ટ્રા ગોલ્ડ જ્વેલરી નથી મળી, મારે ત્યાં કઈ બીજી કઈ વસ્તુ મળી નથી. ઓકે, ટૂંકમાં એને ત્યાં મળી નથી એવી અત્યારે વાત આવી રહી છે. હવે ઇન્કમટેક્સ વાળા કાલે કહે ત્યારે ખબર પડે. હમણાં તો અત્યારે તો શર્માજી કહે છે, પણ જો આ પણ મહામંથનમાં આવવું એ પણ થોડું જોખમી તો છે જ. આપણે ત્યાં જગતસિંહજીભાઈ પણ આવી ગયા છે, પૂર્વ આઈએસ અધિકારી છે, અને એ પણ મને લાગે છે કે ઘણા બધા આક્ષેપો કર્યા છે. એક નાનકડો વિરામ લઈ લો, વિરામ બાદ જ જગતસિંહભાઈ પાસે જઈએ. એટલે શું છે કે થોડો વ્યવસ્થિત બોલી શકે, નહીં તો મારે પછી આ એડવાળા હોય એમ કહેતા કે સુદનભાઈ અમારી એડ જરા લઈ લેજો. એટલે પછી વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. જગતસિંહજી વસાવા પૂર્વ આઈએસ અધિકારી છે અને એમણે પણ આપણી સાથે જોઈન્ટ થયા છે. ટ્રાફિકના કારણે થોડું મોડું થઈ ગયું. જગતસિંહજી, સમજવાની કોશિશ કરીશું. તમે ઘણા બધા આક્ષેપો કર્યા, તમે એવું કીધું કે આ કલા મંદિરમાં ને 100 કરોડનું રોકાણ પણ છે, એવા બધા પણ આક્ષેપ કર્યા. કોઈ પુરાવા છે કે તમે ખાલી એમને એમ આક્ષેપ કરો, કારણ કે તમે બહુ મોટા આક્ષેપો કર્યા છે અને શું શું આક્ષેપો કર્યા છે? મેં પ્રથમ 24 માર્ચ 2018 ના રોજ ઇન્કમટેક્સ કમિશનર અને એસીબીને પણ જે માહિતી આપી છે એ જે ઇલેક્શનમાં જે એમણે 2017માં એફિડેવિટ આપી છે એ એફિડેવિટમાં કલા મંદિર એટલે એમના જે વિમલ શાહને ત્યાં રહે છે એ કઈ હસિયતથી રહે છે એવી કોઈ માહિતી એમણે આપી નથી. મતલબ કે એ બેનામી પ્રોપર્ટીમાં એ મંત્રીશ્રી રહે છે એવું સાબિત થાય છે. એટલા માટે મેં બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ આ ઇન્કમટેક્સ કમિશનરને આ ફરિયાદ મોકલેલી છે. હવે ફરિયાદમાં જે મેં મોકલ્યું છે એ તો દીવા જેવું સ્પષ્ટ છે, ભાઈ ત્યાં રહે છે તો કોઈ તો એને નકારી ન શકે. તો એ જે ઇન્વેસ્ટિગેશન કરવાની જે તાક છે, જવાબદારી એ ઇન્કમટેક્સ ઓફિસની છે. તો ઇન્કમટેક્સ ઓફિસરોએ આની તપાસ કરવી જોઈએ અને મને પણ બોલાવવો જોઈએ. પણ 2018માં મેં કમ્પ્લેન કરી છે પણ આજ દિન સુધી ઇન્કમટેક્સ ઓફિસે મને કોઈએ બોલાવ્યો નથી. એટલે
એ જોવાનું રહ્યું કે એ લોકો શા માટે આ ઇન્વેસ્ટિગેશન કરતા નથી. તમે શું આક્ષેપ, એટલે શું લખીને શું આપ્યું, શું આક્ષેપ કરે? મેં એવો આક્ષેપ કર્યો છે કે આ મંત્રીશ્રીએ જ્યારથી એ મંત્રી બન્યા છે, મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, ગણપતભાઈ ખબર છે, એટલે એમણે જે એફિડેવિટમાં એફિડેવિટનો અભ્યાસ કરતા જોયું કે એ જે કલા મંદિર જ્વેલર્સનો એમના વિમલ શાહ સાથે શું સંબંધન છે એ જ્યાં રહી છે એનો કોઈ ઉલ્લેખ નથી. એટલા માટે મેં પછી જોયું કે એ પ્રોપર્ટી એમના નામે તો નથી, એટલે આપણે એને બેનામી પ્રોપર્ટી તરીકે ગણાય. ભાડે પણ રહેતા હોય, મિત્ર તરીકે પણ રહેતા, એવું તો કોઈ જગ્યા જણાય, ભાડે હોય તો પણ બતાવવું પડશે, બતાવવું પડે. હા, કારણ કે એ તો માહિતી તો તમારે એફિડેવિટમાં આપવી પડશે. અચ્છા, ઇલેક્શન કમિશનને કે હું ભાડે રહું છું આ જગ્યાએ, તો ભાડું કેટલું આપે છે એ પણ બતાવવું પડશે. તો એવું તો કોઈ માહિતી નથી, એટલા માટે મેં ઇન્કમટેક્સ ઓફિસરોને. એટલે તમે અંદાજ લગાડ્યો કે 100 કરોડ રૂપિયા એને રોકાણ કર્યા? હા ના, એ મને માહિતી મળી છે, અંદાજ નથી. અચ્છા, હા, એ નજીકના માણસોએ મને માહિતી આપી છે કે આમનું આટલું રોકાણ છે. 8 નવેમ્બર 2016 જ્યારે નોટબંધી આપણા માનનીય વડાપ્રધાન શ્રી જાહેરાત કરી, તો એ દિવસે રાત્રે જેટલું કંઈ ટ્રાન્ઝેક્શન થયું છે એની તપાસ થવી જોઈએ દરેકે દરેક આઈટમની, તો ખબર પડશે કે આ મંત્રીશ્રીએ ત્યાં કેટલું રોકાણ કર્યું છે અને કેટલું સોનું ખરીદ્યું છે, તો એના પરથી ખબર પડશે. તેમને તો તેમાં શર્માજી મારી પાસે આવ્યા હતા મહામંથનમાં, આક્ષેપ કર્યો, એને પીએમઓ ને ફરિયાદ કરી, રેડ એના ઘરે પડી. તમારા ઘરે પડશે? મારા ઘરે પડે, મને મારી પાસે કોછું છે નથી, હું તો બાવા જેવો છું, મને શું વાંધો છે. કેશીભાઈ જે વાત કરી ને, એમાં મહત્વની બાબત એ છે સાહેબ, જેને બહુ ગંભીર બાબત કહી કે ભાઈ મેં આટલા આક્ષેપ કર્યા છે, તો એની આપણી ત્યાં રાજકારણની સિસ્ટમ શું છે સાહેબ, કે બાકી કોઈ સ્વાયત્ત સંસ્થા નથી. દાખલા કે સીબીઆઈ તપાસનો ફીલો વાળી દે છે, એટલે કેવી રીતે? દાખલા તરીકે આજે સાહેબ નિયમ એવો છે કે હું માનો કે સરકાર અધિકારી છું, તો જગતસિંહભાઈ જાણતા હશે કે મારા પત્ની કે બાળકો હોય તો એના પૂરતી તપાસ થાય, પણ મારા કાકાના દીકરા નામમાં, મામાના દીકરા નામમાં કોઈ એસીબી કે સીબીઆઈ તપાસ નથી કરતું, એ ઇન્કમટેક્સ દાયરામાં આવે છે. ઓકે, તો ઇન્કમટેક્સ વાળાની તપાસ કરતા જ કિન્નાખોરી રાખે છે, અને ત્યાં આખા માંગરોળ ઉમરપાડ તાલુકામાં એટલો ભ્રષ્ટાચાર છે કે એમના જેટલા સરપંચો અને તલાટીઓ, આજે તલાટી અને સરપંચનો પગાર શું માન 50,000 હશે, આજે તલાટી અને સરપંચની પાસે 10 લાખની કારો છે, તો એની કોણ તપાસ કરશે? હવે સાહેબ આ તમે એ તો ધંધો કરતા હશે, વ્યવસ્થિત ને હશે ને? ના ના ના, લોકોના પૈસા સાહેબ, મેં 40 પૈસાનું આ એક ઉદાહરણ છે, ને ત્યાં અમે એસીબી ના કેટલીય ફરિયાદો કરી, છતાં કોઈ પણ ફરિયાદ નો એ લોકો તપાસ કરી. આજે જગતસિંહભાઈ કહે છે સાહેબ, ઈશુધરભાઈ, બીજી મહત્વની બાબત એ છે કે સરકાર માનો પોતે જે પરિપત્ર બહાર પાડતી હોય એનો પણ ભંગ કરતી હોય. દાખલા કે તમને ખબર હોય તો ભારત સરકારે નિવૃત્ત સૈનિકોને પેટ્રોલ પંપ આપવાનો એક બહુ સ્પષ્ટ પરિપત્ર હતો. આ ભાજપની સરકાર આવ્યા પછી સાહેબ એ પરિપત્રની અંદર પોતાના ઓળખીતા પાળખીતા માટે, હું 2-3 નામ મને યાદ છે, હર્ષસંઘવી, પછી આપણે ધવલ આચાર્ય, નિમાબેન આચાર્યનો ભત્રીજો ગાંધીનગરમાં પંપ લીધો સાહેબ, એ આ સૈનિકોના કોટામાં છેડછાડ કરી અને ખાસ કે સામે લીધો. ગંભીર બાબત તો એ છે ઈશુધનભાઈ, આમાં કે ભલે લાગુ, તમારી પાસે પુરાવા છે તો બરાબર, ડંકાની ચોટ ઉપર નિમાબેન આચાર્યનો ભત્રીજો ધવલ આચાર્યએ ગાંધીનગરનો એચપીનો પંપ લીધો સાહેબ, ભલે લીધો લાગુ વખતે કે એના કોટામાં ફેરફાર કરાવીને. અરુણ જેટલી મને લાગે આ ભાજપની સરકાર આવ્યા પછી 12 મહિના સુધી બંધ કરી દીધેલા, 8 મહિના પછી આ સુધારા કરીને આ ધારાસભ્ય બીજા બેના નામ ભૂલી ગયો છું, એ 4-5 પંપ લીધા સાહેબ, અમે યજ્ઞેશ દવેએ લીધો છે, આપણો પ્રવક્તા જે ભાજપના છે એને પણ લીધો છે. તો મુદ્દો એટલો જ છે એમાં સાહેબ કે ભલે લીધો, મને ગાંધીનગરમાં એવું ખબર પડી કે એચપીના પંપની અંદર સાહેબ જ્યારે એચપીનો પંપ હતો ત્યારે ગરીબ બિચારા જે 4-5 વર્ષથી નોકરી કરતા હતા એનો 18,000 પગાર હતો સાહેબ, આને આવીને 9,000 કરી નાખ્યું, આટલી હદે તમે શોષણ કરો. અચ્છા, નિયમની વાત કરો ઈશુધનભાઈ, તો બીસીઆઈ ક્રિકેટની અંદર એક નિયમ છે સાહેબ ક્રિકેટમાં, કે તમે કોઈ પણ સંસ્થા બીસીઆઈમાં કે ગુજરાત સ્ટેડિયમમાં કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં 11 વર્ષથી તમે વધારે ન રહી શકો. આજની તારીખે પણ મારી પાસે માહિતી છે કે સૌરવ ગાંગુલી અને અમિતભાઈનો દીકરા જય શાહ 11 મહિના પૂરા થઈ, 11 વર્ષ પૂરા થઈ ગયા છતાં પણ હોદ્દા પર ચાલુ. 11 વર્ષ ક્યાં થયા ના થઈ ગયા છે બેન, બધું કુલ જો આખા, હું એમ કહું છું તમે ગુજરાત ક્રિકેટ એસોસિએશન એમાં તો બંધારણમાં કઈ ફેરફાર, મારા માટે મારો મુદ્દો એ જ કહું સિસ્ટમ, હા તમે અમિત કુમારનો દીકરો છે સિસ્ટમ ચલાવી લેવાની, બીજો કોઈ હોય તો નહીં. પણ આ જગતભાઈ ને હજી 2-3 વસ્તુઓ લઈ લઈએ. જગતભાઈ, એક વાત સમજવાની કોશિશ એ કરવી છે કે તમે માન લો કે આક્ષેપ કર્યા પછી એ કઈ તપાસ વધી છે કે નથી વધતી, અથવા નથી વધતી તમે કઈ ઉપર કઈ કીધું રજો? એના માટે મેં આરટીઆઈ દ્વારા એક માહિતી માંગી હતી, પરંતુ આરટીઆઈ દ્વારા મેં એમણે એમ કીધું કે આ ગોપનીય બાબત છે એટલે એની કોઈ માહિતી આપી શકાય એમ નથી, એવો મને જવાબ
ઇન્કમટેક્સ વાળાએ આપ્યો. હવે બીજું શું કરવાનું આપણે બોલો? તમે આઈએસ અધિકારી તરીકે રહ્યા છો, આવી ગોપનીય હશે? હા તો એ નથી, એટલા માટે આ લોકો આ રીતનો જવાબ આપે છે. અમે હજુ એનો પરસ્યુ કરીએ છીએ કે આ જે બાબત છે એને આપણે છેવટ સુધી લઈ જવાનો, એનું ગમે તે કન્ક્લુઝન આવવું જોઈશે. એમ એ સિવાય બીજું મારે એમ કહેવું છે કે એમને જે પત્ની છે, શું નામ છે એમનું, વિમલ નીલમબેન, નીલમબેન વસાવા અને પેલા ભાઈની પત્ની છે નીલમબેન શાહ, બંને બહેનોએ ઉમરપાડા તાલુકામાં આદિવાસીની જમીન પચાવી પાડી છે અને એમના નામે જમીન રેકોર્ડ પર લઈ આવ્યા છે. બોલો, એ તો તમે જાણો, જમીન પચાવી પાડી. હા, જમીન. તમે એની ફરિયાદ કરી? એની ફરિયાદ કરી છે મેં એસીબીમાં. એમની તો તમે કદાચ ખોટી ફરિયાદ કરી? ના ના, મેં રેકોર્ડ સાથે આપ્યું છે, એના ડોક્યુમેન્ટ આપ્યા, સાત ભાઈ નકલો આપી છે. નહીં તો આદિવાસી વેચી હશે ને, એવું હશે? એ તો આદિવાસીને વેચવા માટે, વેચવા માટે બરાબર છે, એ તો સત્તાનો દુરુપયોગ કહેવાય ને. એટલે એટલે આદિવાસી વેચી તો શકે કે નહીં? વેચી શકે, પણ સત્તાનો દુરુપયોગ કહેવાય. સત્તાનો દુરુપયોગ એટલે જો સામાન્ય માણસ જો અરજી કરે એને 10 વર્ષ લાગે. એમને જગતસિંહભાઈ, આદિવાસી ને આદિવાસી વેચવા માટે મામલતદારની નીચે તો કોઈ એનું સ્ક્રીનિંગ કરી જ ન શકે. કલેક્ટર જ કરાય, કલેક્ટર આ બધા અધિકારીઓ એમના સાથેના માણસો જ છે. હવે આજે સાહેબ વરસાણી બંધુ છે, તમે જાણો છો, ત્રણેય જુદી જુદી અટક ધરાવીને લાભ લીધા છે, એમાં એક ક્યાંય આદિવાસી કે આમાં હું એ જ કહું છું, તમે તમે ઠોસ પુરાવા સાથે વાત કરો છો ને. વરસાણી બંધુ જાણે છે 50,000 આદિવાસીના ખોટા સર્ટિફિકેટ. આ ગણપતભાઈ વસાવા જાણે છે કે 50,000 જેટલા ખોટા. એક દર્શક મિત્ર લઈ લઈએ, હરેશભાઈ નાગરબત્તી થી જોડાય છે. હરેશભાઈ નાગેશ્વરી ગામ, નાગેશ્વરી. જી હરેશભાઈ, જય માતાજી. સુદાનભાઈ, જય માતાજી. તમારા ફોન કોલ કરવા માટે ઘણો ટાઈમ લાગ્યો મારે. જી નાગેશ્વરી થી બોલું છું. હા બોલો બોલો. તપસ્યા કરવી પડશે. ક્યાં આવ્યું નાગેશ્વરી? જાફરાબાદ તાલુકાનું. અરે વાહ, બોલો બોલો. હવે મારે અહીંયા જેટકો ની લાઈન જે નીકળી છે બરોબર 220 કેવી, હા 220 કેવી જે લાઈન નીકળી છે, એટલે એમાં તાર એના નીચા છે, એટલે કડાકા ભડાકા બહુ થાય છે. એટલે હાવલ ને ખેડૂતો ને મજૂર વર્ગો ને બધા ને તકલીફ છે. કલેક્ટર ને મેં પત્ર લખ્યો છે, ભાઈ સૌરભભાઈ પટેલ ને લખ્યો છે, પણ કોઈ ડિસિઝન લેતા નથી. એમ કઈ જગ્યા કીધી તમે? નાગેશ્વરી? ના, નાગેશ્વરી. નાગેશ્વરી, ઓકે, હું ચેક કરાવડાવી લઉં છું. ખુબ ખુબ આભાર. જો આ એક સામાન્ય આમ જનતાની પીડા છે, પણ એ સિસ્ટમ જોશે તમને. જે એક સિસ્ટમ કહું છું, કલેક્ટર શ્રી ને જે બે આઈએસ ઓફિસરો જો આટલી ફરિયાદો કરતા હોય ને, એમનું ધ્યાન ભર ના લેવાતો તો સામાન્ય નાગરિક ની ફરિયાદ તો શું થયું? આઈએસ અધિકારી નથી એટલે એમ નહીં, જે આઈએસ અધિકારી જે આપણા જે પીવીએસ શર્મા પહેલા તો ઇન્કમટેક્સ ઓફિસર. તમે કર્ણાટક ની અંદર લોકાયુક્ત ના એદર ઉપર ને હેગડે સાહેબ પકડી શકે, ગુજરાતની અંદર લોકાયુક્ત ની 15 વર્ષ સુધી નિમણૂક ન થઈ તો તમે કયા ધારાધોરણ? એટલે વાત સાચી છે, એ મુદ્દો આગો છેટ કોર્ટ સુધી પણ ગયો હતો. એક નાનકડો વિરામ લઈ લો ત્યાં સુધી, રિવ્યુ પીટીશન કે સમય પાછો વિરામ નો આવે મારે. વિરામ બાદ આવીએ છીએ. દર્શક મિત્રો ક્યાં જતા? આ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સરિતા ગાયકવાડ ને DYSP તરીકે નિમણૂક આપી છે. આદિવાસી દીકરી જે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ હતા, વિજયભાઈ એ એમને નિમણૂક આપી, ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને એ DYSP રેન્કમાં એમને આજે જ નવરાત્રિમાં એમણે નિમણૂક આપી છે. જગતભાઈ, કયા કયા આક્ષેપો તમે કર્યા છો ખરેખર? અને તમને ખબર છે કારણ કે તમે એમના આમ સંબંધી પણ થાઓ અને તમે એમની સામે ચૂંટણીમાં પણ ઉભે રહેલા છો, કદાચ વિરોધના કારણ પણ હોઈ શકે, અથવા તો તમે કયા કયા મુદ્દાઓને લઈને આક્ષેપો કરેલા છે? મેં જે ઇન્કમટેક્સ કમિશનરને ફરિયાદ આપી છે એમાં બેનામી પ્રોપર્ટી બાબતે લખેલું જ છે. એમાં 116 કરોડની બેનામી પ્રોપર્ટી મંત્રીશ્રી ધરાવે છે એવો મારો આક્ષેપ છે. એમાં મુખ્યત્વે જોઈએ તો જંખવાવ તાલુકો માંગરોળ એમની જે ઓફિસ છે મંત્રીશ્રીની, એ ઓફિસ એક બેનામી પ્રોપર્ટી છે, કારણ કે એ ઓફિસમાં રેકોર્ડ પર એમનું કોઈ નામ નથી અને એમણે પોતે એ બાંધકામ કરેલું છે. લગભગ 1 કરોડ જેટલું એનો ખર્ચ છે. તો એની કોઈ તપાસ તમે કલેક્ટરને કીધું તો કલેક્ટર સાહેબે પણ એ કોઈ તપાસ કરી નથી. અને માનો કે એ મકાન રેગ્યુલર છે એવું બતાવીને એ તપાસ બંધ કરી દેવામાં આવી. તો આટલી સુધી એમનો જે પ્રેશર છે ઓફિસરો પર એ જોવા જેવું છે, કારણ કે જે પ્રોપર્ટી બેનામી છે એને એ કઈ રીતે રેગ્યુલર કરી શકે?
એટલે બીજા કોઈના નામે જ પ્રોપર્ટી છે ને એ પોતાને ત્યાં ઓફિસ બનાવીને બેઠા છે, લોકોને મળે છે, ઓફિસમાં બોર્ડ લગાવ્યું છે મંત્રીશ્રીનું કાર્યાલય, તો એ બધું દેખીતું છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ઉમરપાડા તાલુકામાં પણ બીજેપીની ઓફિસ છે, એ પણ જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવેલું છે. એટલે તમે જે આક્ષેપો કર્યા છે, મતલબ વિરોધના કારણે નથી કર્યા ને? ના, અમે કોઈ વિરોધના કારણે કર્યા નથી. અમે આ જે ભ્રષ્ટાચાર થાય છે એના માટે આજ લાવ્યા છે અમે, કે આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે છતાં પણ આ સરકાર કશું કરતી નથી. નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. ખબર નથી ખાય છે કે નથી, પણ ખાવા તો દે છે બધાને. જગતસિંહભાઈ, એક તમને પૂછું જનરલ પ્રશ્ન. આપે કીધું કે આ ગણપતભાઈની બેનામી મિલકત, પણ હું એમ કહું છું કે દાહોદથી માંડીને સાબરકાંઠા અરવલ્લીમાં જેટલા આદિવાસીઓ છે એમાં 90% ગરીબ છે. અત્યાર સુધી તમે આંકડા કાઢો, સરકારે, ભારત સરકારે અને ગુજરાત સરકારે આદિવાસીઓ માટે અબજો રૂપિયાની લોન આપી, તો એ કોઈ સુધી પહોંચાય નહીં, તો એ આદિવાસીના નેતાઓ જ ખાઈ ગયા કે શું? કેમ કે સવણો તો આમાં કઈ હોદ્દામાં હોતા જ નથી. તો એ આદિવાસી મિનિસ્ટર જે કોઈ આવ્યો હોય, પછી માનો ગણપત વસાવા પેલા રમણભાઈ હોય કે બીજા જે સામાજિક ખાતાના મંત્રી હોય, એ લોકો આ 50 વર્ષનો આંકડા કાઢ્યા, એ બધાને પાકા મકાન થઈ જાય, સાહેબ કોઈને કમાવાની જરૂર નથી. એટલી ભારત સરકાર ને ગુજરાત સરકાર, તમે તો આઈએસ ઓફિસર છો, અબજો રૂપિયાની સરકાર આવે છે, આવે પુષ્કળ આવે. ગઈ કે આજે બિચારો દાહોદનો ગરીબ આદિવાસી બિચારો, ઉમરપાડા તાલુકા જ લઈએ આપણે તો 100 કરોડ જેટલી ગ્રાન્ટ આવેલી છે, અને એમાંથી લગભગ 50% ગ્રાન્ટ આ મંત્રીશ્રીના ઘરે. આદિવાસી નેતાઓ જ ખાઈ જાય. મારો ભાભોર, તમારો ભાભોર દરેક એમના જે, તમે આ આક્ષેપ કરો છો, પેલા માનાની માનાની કરશે, તમારે કરવા દો. એને એમ તો કરી છે, એમણે એમના કરી છે. આ જ્વેલર્સ વાળાએ, એનાથી હું ગભરાતો નથી. એમને જેટલી કરવી હોય તે કરશે. કોર્ટ બોર્ડમાં ગયા છો કે નહીં? હા, હું કોર્ટમાં જાઉં છું. અચ્છા, હા, મને કોઈ ચિંતા નથી એની. પણ આ જે ભ્રષ્ટાચાર થાય છે, ભાપોર છે, એના છોકરાના લગ્ન માટે હેલીપેડ ને બધું બનાવવામાં આવેલું હતું, તો આટલા બધા આદિવાસી નેતાઓ જ આદિવાસીના શોષણ કરે છે, એનાથી કમ નથી? સંપત્તિવાન આદિવાસી બહુ થઈ જાય છે ને, હરીશ સર, આ લોકોની ગ્રાન્ટ જ નથી પહોંચતી ત્યાં. એ આદિવાસી મંત્રીઓ કહેવાનો મતલબ શું છે કે જેટલી અમે એલિગેશન કર્યા છે એની ઇન્કવાયરી થવી જોઈએ, અને એ ઇન્કવાયરીમાં અમે સહભાગ, અમે એનો સાથ સહકાર આપીશું. બિલકુલ, અને તમે ખોટા, તમારી ઉપર એક્શન લે, અમારી ઉપર એક્શન લેવામાં આવે. સુધાભાઈ, ઇન્કવાયરીની વાત, હવે એક સરસ દાખલો આપું તમને. હું ગુજરાત સરકારમાં ઇન્કવાયરીનું ડિંડક કેવું તમને સમજાવું. એક અશોક શાહ કરીને સેલટેક્સ ઓફિસર હતા, આપણે સેલ્ટર આસિસ્ટન્ટ કમિશનર, એને 20-25 વર્ષ પહેલા ગંભીર ફરિયાદો કો કે બેનામી કરી, તેની એ ફરિયાદ ઉપરથી એને સસ્પેન્ડ કર્યા, ડિસમિસ કર્યા. સાંભળો, ડિસમિસ કર્યા પછી માણસ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટેથી ગયા, 22-23 વર્ષ એની તપાસ ચલાવી, 22-23 વર્ષ. અને બીજી બાજુ તમે પેલો ભટ્ટ હોય કે આઈપીએસ શર્મા હોય, એની પર 24 કલાકમાં તમે પગલાં લો છો. તો આ અશોક શાહની ફરિયાદ 25 વર્ષ હાઈકોર્ટમાં જીતીને આવ્યો સાહેબ, આજે 1.5 વર્ષ થયો હાઈકોર્ટ એવો સ્પષ્ટ. પણ આ ગણપતભાઈનો ભાઈ છે, પોલીસ અધિકારી, ખૂબ જેન્યુઅન. અમરસિંહભાઈ વસાવા માટે ધન્યવાદ દેવા પડે કે બંને ભાઈ વચ્ચે આસમાન જમીનનો ફેર છે. અમરસિંહભાઈ એકદમ, આ ગણપતભાઈના આક્ષેપો છે, તમારા પોતાના વ્યક્તિગત છે, પણ મુદ્દો એ છે કે કોઈ પણ સિસ્ટમ એવી હોવી જોઈએ. આપણે ગણપતભાઈ, મારા પણ મિત્ર છે અંગત, અને બધા એવું નહીં, અને ગણપતભાઈ ઉપર આક્ષેપો કદાચ ખોટા પણ હોઈ શકે છે, તપાસ કરીને એને પણ ક્લીન ચીટ આપી દેવાય. પણ મુદ્દો એ છે, તમે જો હિતેન્દ્ર દેસાઈ, એની પર કેમ કોઈ દી કોઈ આક્ષેપ ન કર્યો? એની પ્રતિભા, મંત્રીઓ એવી પ્રતિભા રાખવી જોઈએ કે ભાઈ તમે કોઈ માને પણ નહીં, હિતેન્દ્રભાઈ વિશે કોઈ માને? એવા તમને કેટલાય મંત્રીઓ છે બાબુ, આપણા નવલભાઈ શાહ ભૂતકાળના સંસ્થા કોંગ્રેસના, કે જેની ઉપર કોઈ વિરોધી પણ સિસ્ટમમાં ગડબડ થઈ. સંક્ષિપ્તમાં તંત્ર લઈ લઈએ, જે પ્રમાણે જો આક્ષેપ કોઈ પણ લોકશાહી છે, અને લોકશાહીમાં કોઈ પણ આક્ષેપ થતો હોય તો એ નહીં, એ મંત્રીએ જાતે પોતે ક્લીન ચીટ માટે રાજીનામું આપીને જેમ ભાઈ અડવાણીજી કેવી રીતે થવું જોઈએ. પરંતુ જે અત્યારે મેં કીધું ને કે જે સિસ્ટમ 2014 પછી જે ઇમ્પ્લિમેન્ટ થયેલી છે, હવે હું તમને એક પનામા પેપર છે, એક મોટું કમ્પાઉન્ડ કહેવાય કે જેની અંદર પાકિસ્તાનના પીએમને ત્યાં જેલની સજા થઈ શકે છે, થઈ છે, જ્યારે અહીંયા પનામા પેપર્સની ચર્ચા પણ નથી કરવામાં આવતી. એમાં ઘણા મોટા મોટા નામો ચર્ચા, આ તો એક સ્કેન્ડલ જે આઉટ ઓફ બોક્સ જતું રહ્યું છે, બીજા બધા સ્કેન્ડલો તો દબાઈ જ જાય છે, પણ આ જે આઉટ ઓફ બોક્સ જતું રહ્યું છે એની વાત છે. તો એવી સિસ્ટમમાં લાવવું પડે, અને કોઈ પણ વસ્તુનું જ્યારે કોઈ ફરિયાદ, અત્યારે એવું થયું કે આપણે જે ફરિયાદ કરે એના ઉપર અત્યારે તપાસ થઈ જાય છે, અને જે જેના ઉપર આક્ષેપ થાય છે ક્લીન ચીટ અત્યારે એને જે નેતાઓ થકી અથવા તો જે મીડિયા થકી મળી જતી હોય છે એ ખોટું થઈ રહ્યું છે. એટલે સિસ્ટમમાં બદલાવની જરૂર છે. બિલકુલ, અને જે બ્લેક મનીનું સર્જન થઈ રહ્યું છે, જે સિસ્ટમમાંથી જનરેટ થઈ રહી છે બ્લેક મની, તો એને કર્ટેલ કરવા માટે અને ફોરેનથી જે બ્લેક મની બિલકુલ લાવવાની હોય તો એ લાવવા માટેના સ્ટેપ લેવા જોઈએ. બિલકુલ, બહુ જ સાચી વાત. એક નાનકડો વિરામ લઈ લઉં દર્શક મિત્રો, પણ મેં કીધું કે આપણો ઉદ્દેશ્ય એ છે કે ક્યાંક કોઈક સિસ્ટમ એવી ડેવલપ કરવામાં આવે. આ મંત્રીશ્રી કદાચ 100% શુદ્ધ પણ હોઈ શકે, તો તમે તપાસ કરીને એ પણ કરી દો. બીજી વાત એ છે કે
દરેકની યોગ્ય તપાસ થવી જોઈએ. વિરામ બાદ આવી છે. ફરીથી આપનો સ્વાગત છે. વિરામ બાદ. 18 બોર્ડ નિગમોના અધ્યક્ષ ઉપાધ્યક્ષોના ટર્મ પૂરી થઈ ગઈ છે, એટલે ભાજપના મિત્રો હોય તો તમારે એક્ટિવ થવું થઈ જાજો, કારણ કે હા અત્યારે મોકો છે. એટલે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પૂર્ણ થઈ છે, એટલે તમે તમારો પણ ચાન્સ લાગી શકે છે. એટલે તમારે માતાજીની કદાચ પ્રાર્થના કરી હોય નવરાત્રીમાં તો કામ લાગી જાય. સરસમાં તો પાછળના ઉપરમાંથી નવરાત્રી નથી આવું લાગવાનું. રાહુલભાઈ, સંક્ષિપ્તમાં સિસ્ટમ સુધારવા માટે શું? એક તો અમુક જે બહુ મોટા કેસો છે અને કોમ્પ્લિકેટેડ કેસ છે એમાં નાર્કો ટેસ્ટ ઇન પબ્લિક એનો કાયદો લાવવો જોઈએ. અને નાર્કો ટેસ્ટ પહેલા હતો જ, 300 વર્ષથી આ કેમિકલ આ માહિતી દબાવી દેવી દીધી, એટલે એટલે સુધી કે અમુક MBBSને પણ ખબર નથી. હું જ્યારે એમને કહું છું કે સોડિયમ પેન્થાન્થોલ, ત્યારે ગૂગલ કરીને ખબર પડે કે એબ્સોલ્યુટલી હાર્મલેસ કેમિકલ છે સોડિયમ પેન્થાન્થોલ. અને એને 5 મિલીલીટરનો ડોઝ આપવામાં આવે એટલે વ્યક્તિ જૂઠું બોલવાની ક્ષમતા ગુમાવી બેસે છે. અને આ કેટલું સેફ કેમિકલ છે કે 300 વર્ષ એનો ઉપયોગ થયો હતો યુરોપમાં, ડેન્ટિસ્ટો કરતા હતા અને પછીથી ખબર પડી કે એનેસ્થેશિયા તરીકે કરતા હતા. 10 મિલીલીટરનો ડોઝ હતો અને પછીથી ખબર પડી કે જો ડોઝ અડધો આપવામાં આવે તો વ્યક્તિ બેભાન નથી થતો પણ એને જૂઠું બોલવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આની જરૂરત છે હવે. જે બેનામી નુકસાન નથી કરતો, બિલકુલ નુકસાન નથી કરતો, હું અત્યારે આપવા તૈયાર છું, સોડિયમ પેથાન્થોલ લેવા તૈયાર છું. એટલું છે. અને બીજું કે રાઇટ ટુ રિકોલ જ્યુરી સિસ્ટમ, જે અમેરિકામાં ભ્રષ્ટાચાર પ્રમાણમાં ઘણો ઓછો છે, એનું ઘણું મહત્વનું કારણ જ્યુરી સિસ્ટમ છે. કે એક જિલ્લામાંથી 12-15-25 નાગરિકોને રેન્ડમ સિલેક્શનથી લેવામાં આવે છે, એટલે એ પછી એક પાર્ટીના બે પાર્ટીના એવું નથી હોતું, તટસ્થ જ હોય. 25 નાગરિકોને રેન્ડમલી સિલેક્ટ કરો અને એમને એક જ કેસ સોંપવામાં આવે છે, એટલે સવારના બિલકુલ 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી એક જ કેસ ચાલે, એટલે અઠવાડિયા 15 દિવસ મેક્સિમમ મહિનામાં એનો ઉકેલ આવી જાય છે. એટલે નાર્કો ટેસ્ટ પબ્લિક અને જ્યુરી. બિલકુલ. અનિલભાઈ, સંક્ષિપ્તમાં શું કરવું જોઈએ સિસ્ટમ? આપણે જેમ અગાઉ લોક અદાલતની જેમ વાત કરતા હતા એ પ્રમાણે એક જ્યુરી એ પ્રકારની હોવી જોઈએ, જેમ ગ્રામસભા થાય અને ગ્રામસભા જે નિર્ણયો કરે એ આખરી હોય, તો એ પ્રમાણે દરેક જગ્યાએ દરેક કક્ષાએ રાજ્ય સુધીના એક માળખા તૈયાર થવા જોઈએ. અને માળખામાં એવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે ન્યુટ્રલ હોય, જે તટસ્થ રીતે નિર્ણય કરી શકે એવા હોય. એક જ મિનિટ, એમાં ખરેખર તો શું સરકારની સાહેબ બધે ટેન્ડરથી માંડીને બધી વહીવટી જે સિસ્ટમ છે ને સાહેબ, એમાં કોઈ અધિકારીની એકાઉન્ટેબિલિટી નથી. એક અને મંત્રીઓને ડિસ્કશન પાવર છે. એટલે આ બેમાં તમારે ક્રાંતિકારી સુધારા કરી સુપ્રીમ કોર્ટના નિષ્ઠાવાન જજ નીચે પંચ બનાવીને ક્યાં ક્યાં લોકોની સામાન્ય બાબતોમાં ભ્રષ્ટાચાર થાય છે એ જવાબદારી અને એકાઉન્ટેબિલિટી અને ડિસ્કશન પાવર ઓછા કરો અને એકાઉન્ટેબિલિટી નક્કી કરો અધિકારી. નહીં તો તમે મોટે ભાગે જો અધિકારી શું લખે, ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. ભાઈ શું કામ પ્રજાના પૈસા ટેક્સ લો છો, 6 મહિનામાં પાણી નથી આપવું, તો ઘટતી કાર્યવાહી એ બ્રિટિશની સિસ્ટમ છે સાહેબ. આખી આ બધા વંશજો આઈએસઓ બ્રિટિશોના જ સિસ્ટમથી ચાલી આવે છે રજવાડાની. બિલકુલ, બહુ સાચી વાત. ગણપતભાઈ અથવા તો બીજા નેતાઓ, NCPના નેતાની પણ વાત ચાલે છે, હજી નામ એમણે આપ્યું નથી શર્માજીએ, પણ NCPના નેતા હોય, જો ના હોય તો એનું નામ ના હોવા જોઈએ, હોય તો એની તપાસ થવી જોઈએ અને તપાસ થઈને ક્લીન ચીટ આપવી જોઈએ. અને વાત છે કલા મંદિર ઉપર આક્ષેપની, તો એની પણ તપાસ થવી જોઈએ. અને કલા મંદિર વાળા પોતે પણ એમ કહે છે કે 110 કરોડનું અમારે વેચાયું જ નથી, તો શર્માજી ઉપર તપાસ થવી જોઈએ. શર્માજી ઉપર રેડ પડીને તપાસે થઈ, એટલે આ નીટ એન્ડ ક્લીન ટૂંકમાં આપણે થાય એના માટેના મહામંથન છે. એટલે કોઈએ પર્સનલ લેવાની જરૂર નથી, પણ અલ્ટિમેટલી અને અહીંયા જે પણ મહાનુભાવો પોતાનો મત વ્યક્ત કરે છે એ પોતાનો વ્યક્તિગત મત છે, એટલે એ પણ એક ખાસ નોંધ કરવી. વ્યક્તિગત આદાવતથી આક્ષેપો ન થવા જોઈએ, એ પણ હકીકત છે. કારણ કે એ પણ મુદ્દાઓ છે ઘણા, મનના ગમતો એનું કરવું, પણ આપણો ઉદ્દેશ્ય છે એ સિસ્ટમ સુધારવાનો છે. કોઈ વ્યક્તિગત આક્ષેપો પ્રત્યે આક્ષેપો પર નહીં, પણ આક્ષેપો થાય એટલે મુદ્દો એટલા માટે લઈએ છીએ કે જેના કારણે એ વ્યક્તિ સાચા હોય તો એનું સાચું પણ આવી જાય એમ, એટલે ખોટો બિચારો બદનામ ન થાય. આ બધાનો બિલકુલ જાહેર રીતના આક્ષેપ પણ કરવા જોઈએ, જો આક્ષેપ કરનાર ખોટો હોય તેની તપાસ પણ થવી જોઈએ. આ બધી વસ્તુઓ એટલા માટે, કારણ કે આ સિસ્ટમ આપણે સુધારવી છે અને ધીરે ધીરે આપણે સુધરશે. એટલે કોઈએ એવી રીતે પર્સનલ લેવાની જરૂર નથી, કોઈને બદનામ કરવાનું ઉદ્દેશ્ય આપણો હોતો નથી ક્યારેય પણ અને ના ભવિષ્યમાં હશે. પણ જ્યાં પણ ગડબડ થતી હોય અથવા થવાની શંકા હોય તો એ ગડબડ તમે નથી કરતા તો એની તપાસ થઈ જાય એટલે શુદ્ધ થઈ જાય,
એટલે તમારે માટે સારું છે, એટલા માટેના મહામંથન આપણે કર્યા છે. અને સમયનો અભાવ છે, ફરીથી આવતીકાલે મળીશું વધુ સમાચાર પ્રતિભાવ.